सब्सक्राइब करो आ चैनल ने। Congratulations, Uday. It was a wonderful show. પણ આ પેઇન્ટિંગ હજુ અનસોલ્ડ છે. લોકો એના 40 લાખ આપવા તૈયાર છે. ઘસીને ના પાડી દો, ક્યોકે નોટ ફોર સેલ છે. ફરી એકવાર વિચારી લે, હું 50 લાખ સુધી ખેંચી શકું એમ છું. ના, ના, હું ઘેલો એ નથી ને ઘેલ સપ્પો એ નથી. અને રૂપિયાની મારે એટલી જ જરૂર છે જેટલી બધાને હોય. તો એ આ પેઇન્ટિંગ હું નહીં વેચું, કારણ કે આ મારા દોસ્તારો માટે છે, મારા પાક્કા દોસ્ત ચકલો ને ટીનિયો. માંડીને કહું, આજથી 6 મહિના પહેલા 6 તારીખે બરાબર સવારે 6 વાગે ચકાનો મોબાઈલનો કુકડો બોલ્યો અને ચકો મહણમાંથી મળદું ઊભું થાય ને એમ ઊભો થયો ને વાત શરૂ થઈ. સીમા, એ સીમા, ચાલો આવી. મેં તને ના પાડી હતી દોરીવાળા બૂટ લેવાની, વેલક્રો વાળા જ લેવાય લેડીઝે. પછી તે વોકિંગમાં કેટલી ભીડ થઈ જશે ખબર છે ને? આ પેલો દૂધીના જ્યુસ વાળે પછી ચાલી જશે. ચકા, આટલો વહેલો ઉઠી ગયો, બકા તાવ બાવ છે? હળદર વાળું દૂધ બનાવી આપો. કેટલી વાર કીધું છે કે રાત્રે જાગી જાગીને મેચ નહીં જોવાની, બીજે દિવસે હાઈલાઈટમાં ના જોઈ લેવાય. બે મમ્મી, તું જાણે યાર પપ્પા ક્યારના બૂમો પાડે છે, આજુબાજુ વાળાને ઉઠાડી મૂકશે. ચાલો હવે સીમાબેન. પણ હું તને ગરમા ગરમ થેપલા ઉતારી આપતી જાઉં ને, મેં ગઈકાલ રાતનો ફ્રીઝમાં લોટ મૂકી જ રાખ્યો છે. ચાલો. આ પપ્પાને એમના દૂધીના જ્યુસની ચિંતા થાય છે, તું જા નહીં તો ખલાસ થઈ જશે. પણ મારી ઘર બરાબર બંધ કરજો પાછો. એ સીમા, હું જાઉં છું.
ટાંકી છલકાઈ ના જાય એનું ધ્યાન રાખજે પાછો. હાલો બોસ, આપણે તો રેડી છીએ, તારો શું સીન છે? હું બી તૈયાર છું. હા તો નીકળું હવે. હા મળીએ ત્યારે. ઓકે જયલા ભૂમા બે જાણે જતી હોય તો. શું કાકા જીગલી ગયા? વાંચે છે, ટેન્શનમાં છે. આપણું બાકી છે. માસી પાતળા થઈ ગયો ને, કાકા ઓળખશે નહીં. કેમ આવ્યો? કેમ ના આવાય, બેસ્ટ ઓફ લક જીગલી. બે શું કરે યાર, બે તું મારી ગિફ્ટ ને બધા લોકોની ગિફ્ટ સાથે મૂકી છે. તારી ગિફ્ટ ને બીજા લોકોની ગિફ્ટમાં કઈ ફેર લાગે છે તને? એક્ઝામ ના આગલે દિવસે ચોકલેટ અપાય કોઈને, ગળું ખરાબ થાય, અને પેપર એ જ પેનથી લખાય જે રોજ વાપરતા હોય. તું યાર આ બધી વાતોમાં ક્યાં પડે યાર, મારી ફીલિંગ્સ જો ને, ફીલિંગ્સ. ઓહ એમ તો રાત્રે ઓલ ધ બેસ્ટ નો ફોન કેમ ના કર્યો? બેઝિકલી મેચ ચાલતી હતી યાર, ને ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ મેચ હતી એટલે સોરી. આમ તો મોટો ફ્રેન્ડ ફ્રેન્ડ કરે છે, પણ મારી એક્ઝામ કરતા એ તારી ફિક્સ થયેલી મેચો વધારે ઇમ્પોર્ટન્ટ છે એમ ને? બધી મેચ થોડી ફિક્સ થયેલી હોય ને જીગલી, તને શું જરૂર છે? બેસ્ટ ઓફ લક, તારો તો ગોલ્ડ મેડલ પાક્કો છે યાર. હા હું તો ટોપ પણ કરીશ અને એમએનસી માં જોબ લઈશ. તું રખડતો રહેજે ચક્કા જોડે. યાર આમાં ચકો ક્યાંથી વચ્ચે આવી ગયો? હા ભાઈ ઓકે, તમે કમ્પ્યુટર એન્જિનિયર ને અમે રખડું, પણ જીગી અમારા જેવા રખડું સ્ટીવ જોબ્સ બને અને તમારા જેવા એને ત્યાં જોબ્સ કરે. ચકા ખરેખર જવું છે? હા હવે ચાલ. બે બાપાને ખબર પડશે ને એફડી તોડાઈ તો તોડી નાખશે યાર. બે આ એફડી વેફડીમાં કંઈ રાખ્યું નહીં, દાન પુણ્ય કરવાનું આપણું કલ્ચર ટીના. બસ એનું કલ્ચર દાન પુણ્યમાં તારી ભાવના તો ઇન્વેસ્ટમેન્ટ નહીં છે ને, કેટલું રિટર્ન મળશે? હા તો આપણે કંઈ ખોટું કરી રહ્યા છે? હા એફડીમાં ખાલી 10% વ્યાજ મળે અને લાભુમાં 1-3 આપે. બે માતાજી કે મટકું છે, 1-3 કોણ કંકોળ આપે? કેવું બોલે યાર તું, લાભુ માતાજી પર વિશ્વાસ રાખ. પછી મૂછવાળી માતાજી પર ક્યાંથી વિશ્વાસ? આપણે નક્કી કર્યું ભાઈ તો અહીં આવીને મગજની મેથી મારે. બકા કલ્લા પર પહેલો મહેશ નતો કેતો, લોકો મર્સિડીઝ લઈ લઈને ફરે છે માતાજીની કૃપાથી. બાલક તપન જો શ્રદ્ધા રાખીશ તો 1-3 થશે, નળ સરોવર પાસે પ્લોટ પણ મળશે અને 6 મહિનામાં એમાં 30% નફો બી મળશે. અને વિચાર, તારી પાસે એક પ્લોટ હશે તો જીગલીના બાપાની સામે તારો કેવો વર્ડ પડશે? આપણું ડ્રીમ કમ ટ્રુ થશે બોસ. મેં લવારી બંધ કરને તારી. જો જોવા, અને તારી ખાલી 20,000માં ફાટી ગઈ ટોપા. બે યાર ટીનો ને ચકો લાભુમાની શરણે ગયા હતા, કારણ કે એ લોકોની એમઆરની જોબમાં એમની કોઈ ભક્તિ હાલતી નહોતી. આ છે સાધારણ તફસીલ. અને આ છે અમારી કફ સિરપ. સરસ, એમ કરો આ દવા લેતા જાઓ,
અને આ પાવા મુકતા જાઓ. પગમાં પૈડો પાછળ કાઢી લેવાનો, તું 40 લગાય. શું બોલે છે? લગાવવાના નહીં, ચડાવવાના છે. અને પૂરા 60 ચડાવીશું. 180,000 મળશે, જોઈ લેજે. વેલકમ ટુ પરીક રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ. વી આર અ લીડિંગ પ્રોફેશનલ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ કંપની. અમે તમારી બધી જરૂરિયાતને સમજીએ છીએ અને એટલા માટે જ શાંતિ કૃપા ડેવલપર્સનો પ્રોજેક્ટ ધી અધર સાઇડ તમારા માટે બિલકુલ ફિટ રહેશે. પૂરે પૂરા 180,000. This is one of the best schemes which will give you the highest appreciation over the period of time. અને આ જીતુ કાકાની કેન્ટીન. કોલેજમાં વેકેશન હાલતું હોય ત્યારે ગરાકી ઓછી હોય એટલે હું ત્યાં ઇન્સ્પિરેશન લેવા જાઉં ને ચકો ને ટીનીઓ લવારી કરવા આવી. ચકો કે અંદર. ચકા આયો. એ ચકા, હા બે ચાલને આ શિપ ઓફ થીસિસ જોઈ પાડીએ. ના લા, 300 રૂપિયાની ટિકિટ પોસાતી નહીં. અને તું પાછો ત્યાં જઈને પોપકોર્નની માં ફાડે. અને એ પિક્ચર આર્ટિસ્ટિક છે, બાઉન્સર જશે. બે કઈ બાઉન્સર ના જાય યાર, જીગલીને ખબર પડે ને આપણ નહીં પડે. તો એની સાથે જવું તું ને? બે એની સાથે ના જવાય. કેમ? બે પિક્ચર બધે પછી બહુ બધું પૂછે છે યાર, મેટાફર ને એવું બધું યાર, આપણી ફાટી જાય. બે આર્ટ બાર્ટ આપણું કામ નહીં લા. દોરતો નથી તો અમે સીધું બોલીએ શું? મારે જે દોરવું હશે દોરીશ. હા તો દોર ને. હું શું કહું છું બકા, કે જો તીતી ઘોડો દોરવો હોય તીતી ઘોડો દો, ને માણસ દોરવો હોય તો માણસ દોર. થોડી ક્લેરિટી લઈ આવે. પણ માણસની ભાવનાઓ, એની ફિલિંગ્સ દોરવી હોય તો? માણસનું સુખ, એનું દુઃખ, એની ખુમારી, એની એકલતા, એની ધગશ, જીવન સાથેનો એનો સંઘર્ષ, આ બધું દોરવું હોય તો? પણ એ બધું દોરવું જ કેમ જોઈએ? કેમ? લખનાર જે રીતે જે અનુભવે એ લખે, તો એક ચિત્રકાર જે અનુભવે કેમ ન દોરી શકે? સાચી વાત કીધી કાકા, પણ સમજાવવું તો જોઈએ ને. ફરજિયાત નથી કળાને અનુભવવાની હોય ચકા, સમજવાની જરૂર નથી. હવે જો આ આ ઉદય જે આ રંગો પસંદ કર્યા બરાબર, પછી એણે જે રીતે અને આ સ્ટ્રોક માર્યા, જે રીતે દોરે છે, એ આ ઉદયની અંગત અભિવ્યક્તિ છે, એનું એક્સપ્રેશન છે. આ ઉદયનું સત્ય છે. હે, આ એને ક્યુબિસ્ટ રીતે દોર્યું છે. એટલે ક્યુબિસ્ટ એટલે કે એવો કલાકાર કે જે આસપાસની ચીજ વસ્તુઓને આમ તોડી ફોડી નાખે, બીજી જ રીતે જુએ અને ત્રીજી જ રીતે આમ રજૂ કરે. આમ એટલે શું છે, આમ પેલું કહેવાય ને આમ ડાયમેન્શન, એને હા એ ડાયમેન્શનો એ પરિમાણોનો બધો આમ ભાંગીને ભૂકો કરી નાખે તમારી સામે. એ છે લાયા. લાયા કાકા, બાકી તમે લાયા. બાપા કોણા છે બોસ? હું આના જેવડો હતો ને ત્યારે આટલો જ ડફળો હતો. બેજે બકા,
પણ આ મારા મિત્ર એમ એ ફસનને કારણે આ મને કળામાં બધી ગેડ પડવા માંડી, મને ખબર પડી. ઉદય, આ ચિત્ર એમએફએ અમારી દોસ્તી પર બનાવ્યું છે. હો, આ લોકો કે છે માસ્ટરપીસ છે. માસ્ટરપીસ નહીં, માસ્ટરપીસ નો બાપ છે કાકા. અરે 50 પિકાસા ભેગા થાય ને તો એ આવના દોરી કે. હવે એ દોરી કે નો દોરી કે, હું અંદર જાઉં આપણે માટે ચા બનાવવા, હે ને? જો બકા, પપ્પાને ચા બનાવવાની છે, આને પેઇન્ટિંગ બનાવવાનું છે, અને આપણે પૈસા બનાવવાના છે. પિક્ચર મેલ હેડ પ્લોટ પર આંખ મારી આવીએ. ચાલો ત્યારે. મને શું લાગે છે 6 મહિનામાં કેટલું એપ્રિશિએશન આવશે? આપણા બંનેના સપનાનું ડાઉન પેમેન્ટ તો થઈ જ જશે લા. હા, પણ હું તને વેચવા નહીં દઉં. બકા, પહેલા લે તો ખરો. હા, તો લઈ જ લઈશું. બસ, કાલે લાભુમાની કૃપા થાય એટલી વાર. જય લાભુમા. હા વે, જય લાભુમા. પ્રેમ સે બોલો. મેં જાને જતી હોય તો. અલે, આપણું ડાયરેક્ટ કનેક્શન જેલા. હલો, શું શું માં ભાડો છો? શું થયું? ગાદલું ખેંચી લે એમ સીધા રિયાલિટીમાં આવી ગયા. અને એ લોકોના મૂછો વાળા માતાજી પહેલા અંતર ધ્યાન થયા ને પછી અંડરગ્રાઉન્ડ. પ્રસાદના નામે એક ખડુએ કોઈના હાથમાં લોહી એમના સપના પ્રગટ્યા પહેલા જ ભૂલાઈ ગયા. બે, તને હસવું શેનું આવે છે? ગયા ને લાભમાં લાભ લઈને ગયા. બે, આપણને પહેલેથી જ ડાઉટ હતો કે પાર્ટી ફ્રોડ છે, એટલે આપણે શું કર્યું, આપણા 9 લાખ પહેલા બનાવીને જ સરકી ગયા. મારી સામે ના જોઈશ, મેં પહેલા જ ના પાડી છે ને તને. 1 ના 3, 1 ના 3 કરતો હતો ને આ ફ્રોડ, TDS કાપતો હતો. હવે તારી શ્રદ્ધા ને આસ્થાને નાક તારીખ કહું એમાં. ડોબા તે આપણા 10-10 હજાર ના કાઢવા દીધા. તને આપણા 5-40 આવવાના હતા એનું દુઃખ નહીં, અને 20 ક્યાં એની પડી છે? બે ડોબા, તારામાં બુદ્ધિ જ નથી. બે લાભુમાં ગાયબ થઈ ગયો એમાં મારો ઓછો વાંક છે? મારો વાંક છે? તારે હિચકા ખાવા, તારે લાભુમાની મૂછ પકડીને તો ખાવે. અલે, તું મને કેમ આવું બધું કરે યાર? હ, તો કોને કહું? તે જ મને કન્વિન્સ કર્યો તો ને. તારે નહોતું થવું ને? બે જાને હવે. બદલાઈ કાઢીશ. હા પપ્પા. હા હા, આવ્યો. હોસ્પિટલ. હા ભાઈ, ભાઈ જીતું બોલું. હા, અરે એપેન્ડિક્સ આવ્યું છે સીમાને. ના ના, કઈ ચિંતા કરવા જેવી વાત નથી. અરે ના ભાઈ ના, આજકાલ તો ડોક્ટરો આ બોરમાંથી ઠડીઓ કાઢીને ફેંકી દેતા હોય ને એમ કરી નાખે છે એપેન્ડિક્સ ઓપરેશન. હા, અરે મસ્ત 5-સ્ટાર હોસ્પિટલ છે આપણે. હા, પેરેમાઉન્ટ પાસે. હા, સુપર ડિલક્સ રૂમ રાખ્યો છે, સ્પ્લિટ એસી વાળો. હા, અને આમ દિવાલ ઉપર LED ટીવી મોટું, 170 HD ચેનલ આવે છે બોલો. ના ના બેન, ગયા. ના ના, તમે આવો ને અહીંયા. હા, 5:30 આવી જાઓ. હા, હું અહીંયા જ છું. મારે બીજું કઈ કામ જ નથી. આપણે મસ્ત એસીમાં બેસશું. હે, હા આવી જાઓ. હા, મૂકું. હા, બાર ઘડા. હા, હે એ મૂકું. હા, પછી વાત. અરે ભાઈ, ક્યાં હતો તું અત્યાર સુધી? એ થોડીક બબાલ થઈ ગઈ હતી,
ઓફિસમાં. બાબા એ આ શું? આ નવું શર્ટ લીધેલું ને દિવાળીમાં, આજે પહેરવા કાઢ્યું. હા ચાલ એ બધું છોડ, તું પેલું કાર્ડ લાવ્યો છે મેડિક્લેમનું? હા બેસ્ટ, મેં વાત કરી રાખી છે અહીંયા, મોટે ભાગે કેશલેસ જ પતી જશે. થેન્ક્સ હો બકા. એવું કેમ બોલો છો તમે? અરે કેમ એટલે, શું હાઈ ક્લાસ હોસ્પિટલ છે? એસી તો જો, આપણે કોરિડોરમાં એસીઓ એવી કોઈ રેસ્ટોરન્ટમાં આજ સુધી જમવાય નથી ગયા. અરે અહીંયા તો જો, એ તારે રહી જવું છે અહીંયા આજે? કોઈ ના હોય તો રોકાઈ જાઓ. ના હોય? અરે આખું અમદાવાદ પડાપડી કરે છે અહીંયા રોકાવા માટે આજે. આ જરા જઈને જોતો ખરો, બહેનો ચિઠ્ઠીઓ કાઢી રહ્યા છે કે હું રોકાઈશ હું રોકાઈશ. તો એમને જ કોઈને રોકાવા કોને? હા એમને કહી દઈશ. હે પણ તું જરા જઈને રૂમ તો જોઈએ, રૂમ જોઈએ છે. મસ્ત રૂમ છે, ત્યાં સુધી હું બધા ફોન બોન પતાવી આવું. કઈ બાજુ? હા હા આમ આમ. ચાલ બકા. રસેશભાઈ, અરે એપેન્ડિક્સ નીકળ્યો. સી મારે તીના ચકા, મને બધું સ્લો મોશનમાં દેખાય. આ બધાને મેં આટલા ખુશ ક્યારેય નથી જોયા. મારા દાદાએ આખી જિંદગી સાયકલ ચલાવી, મારા બાપા સ્કૂટર સુધી પહોંચ્યા, અને હું બાઇક ચલાવું છું. અને બહુ તો નેનો લઈશ, ઢોલેરાથી ઓઢવ ને ઓઢવથી ખાડિયા, સાલું બે પીઢીમાં એટલે જ પહોંચ્યા. બે પ્રસાદ આલે છે, ચીઝ નાખ. સાહેબ આટલા રૂપિયામાં આટલું જ ચીઝ પડે? લે લે. આપણે તો કંઈક સોલિડ મિડલમાં જઈએ, આટલું મિડલમાં તો કોઈ મિડલ ક્લાસ વાળું ના હોય. બચકા કેમ નેગેટિવ વાતો કરે છે આજે? શું થયું છે ને? હે બે, આપણે મનથી કંઈ મિડલ ક્લાસ નથી રહેવાનું યાર. ને માતાજી વાળું ફેલ થયું તો થયું શું એમાં? આપણે ગમે તેમ કરશું ને યાર, આ રિયલ એસ્ટેટમાં ઝંપલાવશું. બકા આપણો બી 3 BHKનો ફ્લેટ હશે સેટેલાઇટમાં, ક્લબની મેમ્બરશીપ બી હશે ને લાંબી ગાડી બી હશે. આપણા મા બાપ કંઈ એસીવાળા રૂમ જોઈને ઘેલા નહીં થાય. ખોટી આશા ના જગાડ તીણા, આપણે છે ને આ FDO કરીને બચાવવાવાળા લોકો છીએ, અને FDO કરીને આજ સુધી કોઈ આમ કરોડપતિ નહીં થયું. પેલી કહેવત નથી સાંભળી તે? નસી વાળે પાંદડું તો મારે વાંદરું. એવું જ છે આપણું. બે બે શું ઘરે જાઉં છું યાર. ઉદયા અહીંયા અહીંયા સાંભળ સાંભળ, મારું માન તું બી, આ બધું ચિત્તરડા ભમરડા રહેવા દે. આ આર્ટિકલની બાદ નંબર પ્લેટનું ચાલુ કર, બમ્પર ચાલશે. કંઈ પૈસા મળે એવું કંઈ કર યાર. પીધેલો છે? ના કેમ? તો પીધા વગર તું આટલું ઇમોશનલ કદી બોલતો નથ. એ બધું મૂક. આજે ને મારો દોસ્ત આજે દેવ, મારો સિનિયર છે ફાઇન આર્ટ્સમાં, આજકાલ ડોક્યુમેન્ટરીઓ બનાવે છે ઇન્ડિપેન્ડન્ટલી. હા એને છે ને જીતુ કાકાનો ઇન્ટરવ્યૂ લેવો છે. કેમ? ચકા જેવો છોકરો પાક્યો હોય તો હસે છે કેવી, તેવું પૂછ્યું છે? ચૂપ. એવું નથી પૂછ્યું, એને છે ને એમએ પર્સન પર ડોક્યુમેન્ટરી બનાવી. એકચ્યુઅલી ઓન અ વેરી સિરિયસ નોટ, તમારા ફાધરે યાદગીરી રૂપે MFનું પેઇન્ટિંગ બચાવી રાખ્યું છે. ઇટ સેઝ અ લોટ અબાઉટ હિમ એન્ડ ઇટ્સ ઓપન ઇન ધ માર્કેટ, ઇટ્સ ઇનવેલ્યુએબલ. એટલે MFના પેઇન્ટિંગની વેલ્યુ તો તમે જાણો છો ને? એના સ્કૂલ ડેઝના પેઇન્ટિંગ આજની તારીખમાં લાખોમાં વેચાય છે, અને તમારા ફાધર પાસે જે છે એ તો માસ્ટરપીસ છે. સો થિંક અબાઉટ ધ પ્રાઇસ, થિંક અબાઉટ ધ વેલ્યુ. અને આજની તારીખમાં કોણ કરે છે યાર ઉદય, આવું બધું ફ્રેન્ડશિપ માટે કોણ કરે છે? આવ્યો ટીનાને આઈડિયો. આ ટીનીઓ જ્યારે વાળમાં આંગળી ફેરવે ને ત્યારે સમજી જવાનું કે એને કોક હાજા ગગડી જાય એવો આઈડિયો આવ્યો છે. બચકા મારી વાત તો સાંભળી યાર. બે તું જ કહેતો હતો ને નસીબ આગળ પાંદડું તો બકાએ પાંદડું હટાવવાનો ટાઈમ આવી ગયો છે. તે પહેલાં નામ સાંભળ્યું, દેવ. લા વિચાર કર, માતાજી ગયા ને હવે દેવ સાક્ષાત આવ્યા છે પાંદડું હટાવવા. બકા તું વિચાર તો કર, જોબ થઈ જાય ને તો આપણી લાઈફ સેટ છે. એ ટ્રાય કરવામાં શું વાંધો છે તને? લાઈફમાં 3 વસ્તુઓથી ચકાની ફાટી રહેતી, વાંદા, બાપાનો ગુસ્સો ને ટીનિયાનો આઈડિયો. પહેલા બેથી તો એ બચી જતો,
પણ ટીનાના આઈડિયાની સામે તો એને નમતું જોખું જ પડતું. ના, ઘરની કોઈ પણ કિંમતી વસ્તુ વેચવી જ શું કામ જોઈએ? ઇન્વેસ્ટમેન્ટ માટે નહીં. તારે ક્યાં ઇન્વેસ્ટ કરવું છે? ક્યાંય નહીં, આ તો જસ્ટ વાત છે. હા કાકા, વાત છે. હા તો ઠીક કાકા, બધું બહુ નોર્મલ થઈ ગયું છે આજકાલ. આ લોકોને જોડે આમ પૈસાની જરૂર હોય એટલે આમ સોનું ગીરવી મૂકીને પૈસા છૂટા કરી લે છે, પછી જ પૈસા ઇન્વેસ્ટ કરીને એમાંથી કમાઈને સોનું બાદ છોડાવી લે છે. આમ બધું બહુ સિમ્પલ થઈ ગયું છે. એ પેલી એડ નહીં અક્ષય કુમાર વાળી, જબ ઘર મેં પડાવો સોના તબ કાય ગયા રોના. પણ અહીંયા રડે જ કોણ? આ તો વાત છે, મેટાફર. પાછી મજાની વાત તો એ છે કે આપણી પાસે તો સોનું જ નથી. હા કેમ, તારી માને ભગાડીને લઈ ગયો હતો ને પરણવા, સોનું વોનું છે જ નહીં આપણી પાસે. એટલે સોનું જવું જરૂરી નથી કઈ, કોઈ પણ કિંમતી વસ્તુ ચાલે. દાખલા તરીકે? દાખલા તરીકે પેઇન્ટિંગ. જો બ્રિલિયન્ટ, નહીં જો આ પેઇન્ટિંગ, આ પેઇન્ટિંગ દાદા દાખલા તરીકે કાકા. આ તો હા હા, આ તો જસ્ટ વાત જ છે, ઉદાહરણ, મેટાફર નહીં. એટલે એમાં વાત સાચી છે કાકા, પેઇન્ટિંગના બિઝનેસમાં બહુ પૈસા છે આજકાલ. આ ઉદય જેવા ઉદયના પેઇન્ટિંગ 75,000 માં વેચાય છે, તો આના તો કેટલા મળે તો. પણ આ પેઇન્ટિંગ ક્યાં છે? આ પેઇન્ટિંગ નથી, આ તો મારા દોસ્તની યાદગીરી છે, બીજું તો કંઈ નથી મારી પાસે, જે છે તે આ છે. એ વખતે તો આ દુકાન એમ નહોતી, ત્યાં બહાર એક ટેબલ હતું ને એની સામે 5-7 મૂંડા ને સૌથી છેલ્લા એક ત્રાંસા મૂંડા પર એ બેસતો, મારો દોસ્ત એમએપ. ને ઉકળતી ચાની વરાળમાંથી હું એને જોયા કરું, ફક્કડ, ધૂની, અલગારી, રાત આખી સિનેમાના પોસ્ટરો ચિતરવાના, અને મળસ કે અહીંયા આવી એક ચા ઠપકારીને પછી આખો દિવસ ચિત્રો દોરે, ને સાંજ પડે મને એક ચાવાળાને એના ચિત્રોની વાતો કરે. ચીનનું યુદ્ધ, ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી, નવનિર્માણનું આંદોલન, લાલ રાતો ચોળ સૂરજ, હણહણતા ઘોડાઓનો ઉન્માદ, જુવાનીના આક્રોશ, એ બધું એ પોતાના ચિત્રોમાં ઠાલવે. અને હું એને પૂછું કે ન પૂછું, બધું મને કે. એ જમાનો હતો, દોસ્તી હતી. પછી તો એ ઇન્ટરનેશનલમાં ફેમસ થઈ ગયો, તો એના દોસ્તને નહોતો ભૂલ્યો. આ ચિત્ર એને મારે માટે બનાવ્યું, અને આપતી વખતે શું બોલ્યો તો ખબર છે? જીત્યા, દુનિયા ભલે આ ચિત્રની કિંમત ગમે તે આંકે, પણ તારી એક કટિંગ કરતા વધારે કિંમતી નથી આ. પછી મેં પણ જવાબમાં સાહેબ એને એક મસ્ત ફકડ કટિંગ પીવડાવી હતી. હિસાબ ચૂકતે એ કટિંગ તને 80 લાખમાં પડી. હે, તે કઈ ગઉટી ના? એ જ કે, અમને એક એક કટિંગ આપી દો એટલે અમે નાઈ નાખીએ, પી નાખીએ. હવે ચા ઘરે જઈને પીજો, અહીંયા સાંજની ઘરાકીનો વખત થયો. હા, હું એ જ કહેતો હતો, ચલ ઉકાળો પીવડાવું તને, ચલ. ચોકલેટ ના ખવડાવ બહુ એને. બે યાર, રેવા દેજે ટીના. બે, એક આઈડિયા જી છે. એ ટોપિક પતી ગયો. એક્સક્યુઝ મી, એક ચાન્સ તો લઈએ ને યાર. બે, કોઈ ચાન્સ જ નહીં, આખો ઇમોશનલ મામલો છે. એક્સક્યુઝ મી, બે તમે ચૂપચાપ ટેનિંગ ટોન્સિલ તપાસો ને યાર. રોજ અહીં પાવા કરે ત્યારે ધ્યાન નહીં આપતા, આજે અહીંયા આટલું પડે ડિસ્કશન ચાલી રહ્યું, ત્યારે વચ્ચે મેથી મારો યાર. ચુપ.
સાસુ પપ્પા અને પપ્પાની તો વાત ચાલે જ બે. ના પાડી ને તને પણ એક વાર ટ્રાય તો કરીએ ને યાર. ટ્રાય કરવામાં શું વાંધો છે તને યાર? ચકા તું સાંભળતો નહીં મારી વાત યાર. બંધ કર રે. એક વખત ઉદયને પૂછી જોઈએ. કાલે સવારે એક વખત ઉદયને મળી લે બસ. સ્કૂટી પર જ જોઈએ. બકા મને કે તને એક્ઝેક્ટલી શું જોઈને પ્રેમ થયો છે? તમને નહીં સમજાય. આને છે ને ડીપ લવ કહેવાય. ડીપ લવ. હા યાર, ડીપ લવ નું તો એવું છે ને કે આપણને બી લવ ના ડેફિનેશન ની માં ના ફાડીશ. કામ ની વાત કર ઉદય, એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. હમણાં જરાય નહીં, હમણાં બહુ બિઝી છું. શું બિઝી છું? કંટાળી ગઈ છે તારા થી. ચાલ આવે નો થાય નો થાય. ગાંડા થઈ ગયા છો? હું કોપી નહીં કરું, હું આર્ટિસ્ટ છું. મને પ્રેશર કરે ને તો તને જીગલી ના. હમ ચક્કા, હવે મારથી નહીં બોલાય. બે તમારો સમની હમણાં કહું એ ઉદ્યા, ભાઈબંધ માટે આટલું નહીં કરે? અમે તારી માટે કેટલું કર્યું ભૂલી ગયો? બોર્ડ એક્ઝામમાં તને કોણે પાસ કરાયું? લોકો પોતાના દોસ્તોને કાપલી આપે, મેં તને આખી સપલી આપી. આ સાયન્સ ને કોમર્સ તારા આર્ટિસ્ટિક ભેજામાં નહીં ઘૂસે તને કોણે સમજાય? મેં. તારું ફાઇન આર્ટ્સ નું ફોર્મ કોણે ભરેલું? મેં. એહસાન ફરામોસ? જીસ થાલી મેં છેદ ક્યા ખાયા ઉસમે છેદ ક્યા. રેવા દે ચકા, આહી જા બકા. દોસ્તી પરથી વિશ્વાસ ઉઠી ગયો મારો. બે યાર યાર, આમ ભાઈ બંધો નો છે ને ઇમોશનલી બ્લેકમેલ નો કરાય. લાવ પેન્ટિંગ બતાય. આ હું છે પેન્ટિંગ. એ રંગોળી નથી પૂરવાની, એમ એફ હસન નું માસ્ટરપીસ દોરવાનું છે. એની સ્ટાઇલ, એના સ્ટ્રોક્સ, એના કલર્સ, બધું બધું એકદમ બારીકીથી જોવું પડે. હા તો ઝૂમ થાય ને. અરે ઓરિજિનલ જોવે. અરે કે ને યાર, એની વાત બરાબર છે યાર. આ જીતુ કાકા છે ને, સ્ટાઇલ ને સ્ટ્રોકમાં બહુ ખબર પડે છે. પકડાઈ ગઈ તું. ઓરિજિનલ લાવવી પડશે. પછી તો દુકાનમાં બેસીને જ દોરવી પડે. જીતુ કાકા અમે એ ઘેલો થામા. જો ભાઈ, તમારે પેઇન્ટિંગ દોરાવવું હોય ને તો પેઇન્ટિંગ અહીંયા લાવવું પડશે, અને જ્યાં સુધી મને સંતોષ નહીં થાય ને ત્યાં સુધી હું દોરીશ. પછી ભલે એમાં ગમે એટલા દી થાય. બોલો, મંજૂર છે? ડન ડન. Follow me. Mari mari ke karan jise ke khoj wali si le tena mandra ki jali si mari pelo sirense ta ko bhi e belo toli se mari mari ke karan jise ke khoj wali si le tena mandra ki jali si mari pelo sirense ta ko bhi e belo toli se. ભાગો 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 ભા
આટલું બધું શું જોઈએ છે? બે માં કાણા પડીશ કે શું? મેં તને કીધું તું ને આવી બધી પથ્થર ઠોકશે. મારા નથી કરવું. ઉદ્યા 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 સોરી ઉદ્યા. હજી પરફેક્ટ બનાવ. બાપા બહુ સેન્ટી ગયા પેઇન્ટિંગ માટે. આપણે થઈ ને આ ટોપિક પર યાર, હું કહું છું કાકાને કંઈ ખબર નહીં પડે. મેં દિવાલ પર લટકેલી પેઇન્ટિંગ જોઈને ખુશ જ રહેવાના છે. હવે શું ફરક પડે કઈ પેઇન્ટિંગ છે એનાથી? તો બી ગિલ્ટી જેવું લાગે છે. તો લગાડ. ફેંકવાનું તો કહી દે, આવતે મારે ફેંકવું છે. દર વખતે તું ફેંકે છે યાર. ચાલ ના ફાઈનલ કહીને બધી બહુ ફાડી. અરે હવે ફાઈનલ. એ ઉદ્યા ચાલ હવે જલ્દી બોલ, પેઇન્ટિંગના ડીલર કોણ છે? બચકા પહેલાં આપણે સર્વે કરવો પડશે. કોઈ સર્વે નહીં થાય બકા, આખા ગામમાં એક જ પેઇન્ટિંગ છે MF નું. મારા બાપાને ખબર પડી ને તો પતી ગયું. ઉદ્યા બેસ્ટ કોણ છે બોલ? આર્ટ ક્યુરેટરમાં આમ તો YB ગાંધી છે, કણકિયા પણ છે,
સૌથી વધારે પૈસા કોણ અપાવશે? તો પછી ગાંધી પાસે જ લઈ જાઓ. જે જે ટી સ્ટોલ એમ એફ હસન ઓનલી અનસોલ્ડ પેઇન્ટિંગ ઓફ લેજેન્ડરી એમ એફ હસન. ક્યા બાત હૈ. પ્લીઝ રાઇટ ધ અમાઉન્ટ. ના સર, એવી વાત નહીં. એકચ્યુઅલી અમારે આ પેઇન્ટિંગ વેચ્યું નથી કંઈ. હા હા સર. તો સર અમને એકચ્યુઅલી શું છે સર કે અમને થોડા પૈસાની જરૂર છે. સર તમે પૂરી વાત સાંભળી લો અને પછી તમને જેવું સારું લાગે એવું કરજો સર. પ્લીઝ 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 સર. સર તમે જાણકાર છો એટલે તમારી પાસે આવ્યા છે. તમને ખબર છે કે આ પેઇન્ટિંગની માર્કેટમાં શું વેલ્યુ છે. એટલે જો આ પેઇન્ટિંગ અમે તમને આપીએ તો આના બદલામાં તમે અમને 15 લાખ આપી શકો. આમાં તમારો ફાયદો પણ છે. હા, જો આ 15 લાખ તમે માર્કેટમાં કોઈને આપો ને તો એ તમને 12% વ્યાજ આપે. અમે તમને 100% વ્યાજ આપશું. અમારા માટે આ છેલ્લો ચાન્સ છે સર. સર એમાં એવું છે કે શાંતિ કૃપાનો ધી અધર સાઈડ નામનો પ્રોજેક્ટ છે, એમાં અમને ઇન્વેસ્ટ કરવું છે સર. તમને પેપર્સ પણ બતાવી દઈશું તમને એવું હોય. સર સર કોઈ ખોટું કામ નથી કરવા માંગતા અમે. બસ અમારું ડ્રીમ છે સર. યા અન્ડરસ્ટેન્ડ, બટ હું આવી રીતે ડીલ નથી કરતો. સર 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 પ્લીઝ સર, અમારા માટે નહીં તો એમએફ સાહેબની આ પેઇન્ટિંગ માટે સર. અને તમે કમર્શિયલી પણ વિચારો ને. મેં તમને કીધું એટલે 15 લાખના 100% હિસાબથી 2,40,000 તો તમને વ્યાજ મળશે. અને તમને 6 મહિના રાખવા મળશે સર. તમારું અમદાવાદની બહાર કોઈ એક્ઝિબિશન હોય તો એમાં પણ તમે મૂકી શકો છો સર. યસ સર. સરસ સ્પીચ તૈયાર કરીને આવ્યા છો. મને કંઈ નહીં 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 ઝાલા, આઈ એબ્સોલ્યુટલી અન્ડરસ્ટેન્ડ. ઝાલા યાદ છે હું પહેલી વાર જ્યારે અમદાવાદ આવ્યો ને ચોરવાડથી, ત્યારે મારા બાપુજીની સોનાની એક પોકેટ ઘડિયાળ એમણે તિજોરીમાં મૂકી હતી. એ એમણે કીધા વગર ચોરીને અમદાવાદ લઈ આવ્યો મારી કરિયર બનાવવા માટે. તિજોરીમાં મૂકી મૂકીને બંધ પડેલી ઘડિયાળે મારો ટાઈમ શરૂ કરાવી દીધો. અને 2 વર્ષ પછી એના કરતા મોંઘી પોકેટ ઘડિયાળ સોનાની લઈ, એ ઘડિયાળ કરતા ડબલ કિંમતનું બોક્સ હતું એનું, એમાં બંધ કરી ને મારા બાપુજીને ભેટ આપી. તમને જોઈને મારા દિવસો યાદ આવી ગયા. Really? No, I buy your point. Really? અને આ તમે જે ઇન્વેસ્ટમેન્ટનો વિચાર કરી રહ્યા છો ને, ઇટ્સ ગુડ, લવલી, કીપ ઇટ અપ, ડોન્ટ વરી. અરે એમ બાગા થઈને જુઓ છો શું? પ્લીઝ. It's time for party. Go. Enjoy. અલ્યા તું ફોન કેમ નહીં ઉપાડતો? રતનપુર પર પાણી ફેરવીશ તું. કારનું શું થયું? બે યાર, મને કેવું તું ને મેં કરી નાખ્યું હોત. બે ક્યારેક તો દારૂ પાડી કરીએ છીએ આપણે. ના ના ના, તું રેવા દે ભાઈ, હવે હું કરીશ, હું સેટિંગ પાડીશ. મુખ સીમા, હે સીમા, તારક પતવા દો, હમણાં બનાવું તમારું દૂધ. હવે તું દૂધ ની ક્યાં દે છે? અહીંયા તારો દીકરો દારૂ પીવાનો પ્રોગ્રામ બનાવવા બેઠો છે. હે, એમાં આટલું ચોકીશ નહીં. હવે ચકો મોટો થયો અને સમજ્યું છે એને જવાબદારીનું ભાન છે પોતાની. અરે મારી ખાતરી છે કે આ દારૂ પીવાના પ્રોગ્રામ કોકવાર જ બનાવતા હશે. તમારી જેમ કેમ? હા, 31 ડિસેમ્બર, ધૂળેટી, શ્રાવણ પછીનો પહેલો દિવસ હે ને, પીવા દે ત્યારે. બીજું શું ભાઈ? એ પીએમાં વાંધો નથી મને, પણ હવે આ બધા છોકરા રાત વરાત છેક રતનપુર સુધી જાય, એમાં એમ કોકની ગાડી લઈને એમને એમ આખી રાત બહાર ભટકે. એના કરતા શું? એના કરતા, એના કરતા ઘરે જ પ્રોગ્રામ બનાવે તો કેમ?
તમારે ભાગ પડાવો છે? અરે હોતા હશે, કેવી વાત કરે છે તું? હું કઈ છોકરાઓ સાથે બેસીને દારૂ પીવાનો છું? હા, સિવાય કે લોકો મને કહે, પણ એવું કઈ ઉકે કે નહીં કે નહીં. ને હું એમ કહું છું કે જો આપણે જ ઘરની બહાર જતા રહીએ તો એ ઓટોમેટિકલી રતનપુરનો પ્રોગ્રામ કેન્સલ કરીને ઘરમાં જ ગોઠવશે. એટલે તું એક કામ કર, તારી બેનને ફોન કરીને કહી દે કે આપણે આવીએ છીએ મણિનગર અને આખી રાત બેસીને ત્યાં જ ગપ્પા મારશું, અને ચકાને આ વાત કાને નાખી દે. હું તૈયાર થઈ જાઉં. ચકા! હા એ ચકા. જો સાંભળ, હું ને તારા પપ્પા માસીને ત્યાં જઈએ છે, એમને થોડી નબળાઈ લાગે છે ને, એટલે એટલે ઘરમાં કોઈ નહીં હોય, સાવ ખાલી. તારે જે કરવું હોય એ કરજે. હો, શેકેલા કાજુ ઉપરના ડબ્બામાં પડ્યા છે, ભજીયા ખાવાનું મન છે? હલો બે, અહીંયા ટાવર નહીં આવતો, એક મિનિટ. શું બાફે છે તું? અરે શેકેલા કાજુ અને ભજીયા, આ કોમ્બિનેશન આખી દુનિયામાં માત્ર એક વસ્તુ સાથે જાય છે. જરાક તું વાપરતા નહીં, અને જમ્યા પછી કોઈ દિવસ ભજીયા ખાધા છે એને? મારે જ કંઈ કરવું પડશે. બે કંઈક સોલિડ ગડબડી છે. મમ્મી પપ્પાએ અચાનક માસીના ત્યાં જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે, ને મમ્મીએ શેકેલા કાજુનો ડબ્બો ક્યાં મૂક્યો એ બી મને કીધું. બે મારી ફાટે છે લા. ચકા! બે નથી જોતું પોસ્ટપેડ કનેક્શન બેન, નથી જોતું, પ્લીઝ. એક મિનિટ. હા ટીના, આ હમણાં કર્યો ફોન ચકો તને? સાંભળ. હા પપ્પા, તમે વિચારો છો એવું કંઈ જ નથી. મને ખબર છે, આ તારી માએ બધું બાફી નાખ્યું એટલે તને કહેવામાં વાંધો નહીં. અમને ખબર છે તારા પ્રોગ્રામ વિશે, અને અમારું એટલું જ કહેવું છે કે અમને વાંધો નથી. આમ તેમ અહીંયા બધે ભટકવાને બદલે અહીંયા ઘરે જ જે પ્રોગ્રામ કરવો હોય તે કરો. ઘરે પપ્પા? હા. જો ભાઈ, મને વિશ્વાસ છે તારા ઉપર કે તું કંઈ ખોટું નહીં કરે. હા પપ્પા. અને આમ ક્યારેક પીવામાં વાંધો નહીં, પણ ક્યારેક જ. ઓકેશનલી જ છે આપણું. હા બસ, તો એ તારા બધા લાગતા વળગતાને બોલાવી લે, અને અહીંયા છે ને બધા બારી બારણા બંધ કરી ને પીજો, ને પછી અવાજ જરા ઓછો, સમજા? ચાલ. હા રે હા. હાલ શું થયું? કઈ પ્રોબ્લેમ? એ અમદાવાદમાં બધું કેમ મળે છે, કોણ આપે છે, એ બધું અમને કંઈક ખબર. કરું ગઈ. હા હલો. હા બજુભાઈ, જીધું બોલ. ઓમ શાંતિ. હા હું શું કહેતો હતો, આપણે કઈ મેળ થયું છે? હે? ના ના, આજને માટે, અત્યારે રાત્રે. હા વિસ્કી? આરસી? આરસી નો પીવાય હવે, માથા ચડે બીજે દિવસે. આપણે બજુભાઈ, પેલી કઈ વિસ્કી? આ બ્લેન્ડર્સ છે. હા તો બસ, એક બ્લેન્ડર સ્પ્રાઇટ મોટી. હા પપ્પા, આ મારા ભાગના. ના, બાકીના કોન્ટ્રી કરીને આપી દઈશ. ના ના, જરૂર નથી આની. ના ના પપ્પા, લેવા પડે પપ્પા. અરે ખાતું ચાલે છે આપણું. ખાતું? લવ યુ ડેડ. આ શું કરે? થેન્ક્સ. બાપને કઈ થેન્ક્સ કહેવાતું હશે? હા પણ આ પાર્ટી છે શું કામ? પેલી પેઇન્ટિંગ. પેઇન્ટિંગ? એની એક્ઝામમાં ઓડિયો ફર્સ્ટ ક્લાસ આવ્યો. હે? એની પાર્ટી. હા ભલે ભલે, હાલ હવે જઈએ. પણ આ બારી બારણા બંધ રાખજે. લાવ 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 લાવ. અરે આપને, ઓહો હા, આંથી છે ને આનો ગેસ નીકળી જાય. સૌથી પહેલા બે આ શું કરે છે? દારૂપિયમ દારૂપિયમ દારૂપિયમ. બે શું કરે છે? અડતાણીયા દારૂ. બે મારા બાપાના પૈસાની છે. રામ જોઈએ તો ચાલુ કરો. એ એક મિનિટ એક મિનિટ. પાર્ટી શરૂ થતા પહેલા કેટલીક અગત્યની સૂચનાઓ. એક, ખબર છે આપણા ત્યાં દારૂબંધી છે, પણ પીવા બાદ કોઈએ ઘોઘરા થવું નહીં. બે, ઉલટી ઉલટી કરશે એને કાઢી મૂકવામાં આવશે. એ હરિણા, એ તને લાગુ પડે. હા નિયમો બધા માટે સરખા જ છે ભાઈ.
ત્રણ સૌએ પોતાની કેપેસિટી પ્રમાણે પીવું. પાર્ટી અમારી છે પણ બોડી તમારી છે. ચાર નીટ ઓન ધ રોક્સ કે બોટમ્સ અપ જેવું કંઈ જ અલાઉડ નથી. જેવું કંઈ થશે તો રિફર ટુ પોઈન્ટ નંબર ટુ કાઢી મૂકવામાં આવશે. પાંચ દારૂ પીને કોઈ પણ ટાઈપની લવારી કરવી નહીં. તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, તમારો જિગરજાન છે અને ભાઈ શાયરીઓ જરાય અલાઉડ નથી. અને ટીણા તું જિગલીને એડવાન્સમાં કહી દે હ, જે વ્યક્તિને તમે કોલ કરી રહ્યા છો તે હાલમાં પીવે છે, કૃપા કરી કાલે સવારે કોલ કરજો. બે આવે ચાપલી થઈ ગયું તમારું, હવે ચાલુ કરીએ. હા ચાલો. અને છેલ્લી વાત, ભલે ગમે એટલું પીવો પણ લિમિટમાં. પીણ્યા ઉદે ઉદયા, હેલો. હા સર સોરી, પેલી પાર્ટી લેટ સુધી ચાલીને રાતે. શું સર? Are you sure? Okay, I'll call you back. ભાઈ આ પેન્ટિંગ ત્રણ ત્રણ એક્સપર્ટ પાસે ચેક કરાવડાવ્યું છે. પેન્ટિંગમાં બહુ મોટી ગરબડ છે. એટલે કેવી રીતે કહું તને, આઈ એમ સોરી બટ આજે એમ એ ફસનનું પેઇન્ટિંગ કહીને તમે મારી પાસે લઈ આવ્યા હતા, એ એમ એ ફસનનું ઓરિજિનલ પેઇન્ટિંગ હોય એવું લાગતું નથી. સર એવું બની જ કેવી રીતે? ત્રણ ત્રણ એક્સપર્ટે કહ્યું છે. સર એવી ભૂલ થાય જ નહીં. પ્લીઝ બિલીવ મી. ઓકે ઓકે. મને એક વાત કે આ પેઇન્ટિંગની જે તમે કોપીઝ કરી હશે, બરાબર? ઓરિજિનલ પેઇન્ટિંગની કોપીઝ કરી હશે ને તમે, એ કોપીઝ કોના ઘરે હતી? એ કિણિયાના ઘરે. ઓરિજિનલ પેઇન્ટિંગ તો તમે રાતે જ રિપ્લેસ કર્યું હશે દુકાનમાંથી. હા સર. કાઢીને. હા બરાબર. એ ઓરિજિનલ પેઇન્ટિંગ કાઢી અને કોના ઘરે રાખ્યું હતું? એ પણ એના ઘરે જ મૂકી હતી. ઓકે. હવે આ ઓરિજિનલ પેઇન્ટિંગ તમે મારી પાસે લઈ આવવાના હતા, બરાબર? જે દિવસે આવ્યા એની આગલી રાતે એ પેઇન્ટિંગ કોની પાસે હતું? તિનિયાના ઘરે જ બધું મૂકેલું સર અમે. અરે તું તો કહે છે કે તમે મારા સિવાય કોઈને પણ આ પેઇન્ટિંગ વિશે વાત જ નથી કરી. હા સર, મારા પપ્પાને પણ કઈ નથી ખબર આ. ઓકે સાંભળ, કાણા કિયા છે, મારી જેમ જ આર્ટ ક્યુરેટર છે, મારો કોમ્પિટિટર છે. હેલો કાણા કિયા. હેલો, કેમ છે ગાંધી? મસ્ત છું, મસ્ત. અચ્છા કાણા કિયા, તમે મને વાત કરી હતી ને પેલી એમ એ ફસનના પેઇન્ટિંગ વિશે. હા હા. એના ડીલ વિશે કંઈક આવ્યું હતું તમારી પાસે? મારી પાસે ત્રણ ચાર પાર્ટી છે તૈયાર. એક છોકરો આવ્યો હતો મારી પાસે અને એની સાથે વાત પણ કરી હતી.
સચિવે એને સારી ઓફર પણ આપી હતી. મેં કહ્યું કે તું આ એટલે આપણે સામ સામે બેસીને નેગોશિએટ પણ કરી લઈશું. પણ કોણ જાણે કેમ એ છોકરો પાછો આવ્યો જ નહીં. ઓકે ઓકે, આઈલ કીપ યુ અપડેટેડ. ઓકે, આઈલ કોલ યુ બેક કાણકે. બાય, થેન્ક યુ. ઓકે. તારો દોસ્ત કાણકિયા પાસે ગયો હતો, સમજાણું. હવે ધારો કે આ પેઇન્ટિંગ કાણકિયા પાસે ગયું હોય એટલે 99.9% કાણકિયા પાસે જ હશે. એ બાપ જિંદગીમાં પાછું નહીં આપે પેઇન્ટિંગ. એટલે વિચાર કર, ઓરિજિનલ પેઇન્ટિંગની કોપીઝ તારા દોસ્ત પાસે, ઓરિજિનલ પેઇન્ટિંગ જે રાત્રે તમે રિપ્લેસ કર્યું એ પછી એ પેઇન્ટિંગ તારા દોસ્તના ઘરે હતું. મારી પાસે આવે પહેલા પણ તારા દોસ્ત પાસે જે પેઇન્ટિંગ હતું, અને તારો દોસ્ત કાણકિયાને મળવા ગયો. તને સમજાય છે આ બધું શું છે? સમજાય છે? તમારા પૈસા પાછા મળી જશે. નહીં નહીં, ડોન્ટ વરી ડોન્ટ વરી. મારા પૈસાની મને નથી પડી, પણ ભાઈ, યુ પ્લીઝ ટેક કેર ઓફ યોર સેલ્ફ. I'm sorry. પડ્યો હશે ક્યાં? અને આ શું કરે છે? પેઇન્ટિંગ્સ બધા પ્રૂફ સંતાડવા પડશે ને. હા, નહીં પ્રૂફ તો સંતાડવા જ પડશે તારે. કાણકિયા પાસે કેમ ગયો તો તને શું તો મને ખબર નહીં પડે? કેમ કરી આવી નાગાઈ મારી જોડે? સલામ ભાઈબંધ ભાઈબંધ કરીને મારી જોડે કેમ કરી દે? ત્યાં પણ થયું છે શું તને? ચોર! આજ પછી મારી સામે આવ્યો છે ને તો મારી નાખીશ, યાદ રાખજે તું. મેં જે પ્લોટ બુક કરાયો હતો એ કેન્સલ કરાવવો છે મારે. પણ હજી તો તમે બુક. પ્લીઝ. સારું, પણ કોન્ટ્રાક્ટ પ્રમાણે મારે કેન્સલેશન ફી ચાર્જ કરવી પડશે. સારું, કાલે તમને પૈસા આપી દઈશ. તમે આખું ચેક આપી દેજો મને. અંત વગરની રાતો ને અર્થ વગરની વાતો, બડ્ડે વાળી લાતો ને કિટલીની ચા,
તીનો આવે તો કેજો, હું જો ઘરે નથી આવ્યો. ચકા, જો તમારી વાતમાં મને વચ્ચે નહીં નાખ. મમ્મી યાર, તું સમજ ને, દરેક વસ્તુમાં દલીલ કરવી જરૂરી છે? તને કીધું એટલું કરને. હો ફરે છે નજર બીજી સીટ પર કે ખાલી છે આ જગા. અને તમારા બેની વચ્ચે આવા ક્લેરિફિકેશનની જરૂર ક્યારથી પડવા માંડી? જ્યારથી બુદ્ધિ બહેર મારી ગઈ છે ને ત્યારથી. બે ડોબા, એક વાત તો વિચાર કરવો તો કે જો તારું કરી નાખવું હોત ને તો લાભુ માની જેમ ક્યારનો કાયમ થઈ ગયો. અમે ખોટા નહોતા ને ગાંધીએ ખોટો નહોતો લાગ્યો. એને તો પેઇન્ટિંગ પાછું આપતી વખતે પૈસા એ નહોતા માંગ્યા. એટલે આખી વાતમાં સસ્પેન્સ ઈ વાતનું હતું કે હાડું હાચું પેઇન્ટિંગ ગયું ક્યાં. જો તારા ફાધર બિઝનેસમેન છે છે કે નહીં? હવે ધાર કે તારા ફાધર પાસે કોહિનૂર હીરો છે, તો એ કોહિનૂર હીરો એ તિજોરીમાં મૂકશે કે શોકેસમાં મૂકશે લોકોને બતાડવા માટે? ડોન્ટ ગેટ મી રોંગ, તારા ફાધર પર આરોપ નથી મૂકતો, આ તો એક જસ્ટ વાત કરું છું. પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. સી, તું તારા દુકાનમાં લટકાવેલું પેઇન્ટિંગ એમ એફ હસનનું છે એમ કરીને મારી પાસે લઈ આવ્યો, બરાબર? ઓરિજિનલ છે એમ સમજીને. એ ઓરિજિનલ નથી. એ પેઇન્ટિંગ તારા ફાધરે જ રિપ્લેસ કરી દીધું હોય તો. સર, શું વાત કરો છો? એવું કેવી રીતે પોસિબલ છે? કેમ કેમ નથી પોસિબલ? અરે, જે વિચાર તને આવ્યો એવો જ સેમ વિચાર તારા ફાધરને વર્ષો પહેલા આવ્યો હોય. Who knows?
બાકી આજે વટ પડી ગયો. હા, શાલ બહુ સરસ લાગતી હતી. મેં કેમેરામાં જોઈ, એ લોકોએ દેખાડી મને મોનિટર પર. હા, હાઈ ક્લાસ લાગતી હતી. બાકી તું જમને જમતો કેમ નથી? હા, તું છે ને સીમા, આ બટેટાનું શાક ના રાંધ્યા કર. મને ખબર છે ને ભાવતું નથી, એને ભાવે શાક આપણે બનાવવા શું વાંધો છે સીમા? હે ચકા, રહેવા દે બધું, મને તમારી સાથે વાત કરવી છે. હા બોલ ને બેટા. આપણી તો ચાની લારી હતી ને, તો રાતોરાત આ દુકાન કેવી રીતે ઊભી થઈ ગઈ? આટલા પૈસા ક્યાંથી આયા? હા, આજે જ બધા ઇન્ટરવ્યુમાં જવાબ આપ્યા સાંભળ્યા. પણ ઇન્ટરવ્યુમાં તમે એ ના બોલ્યા કે તમે ડુપ્લિકેટ પેઇન્ટિંગ લગાડ્યું હતું દુકાનમાં. ડુપ્લિકેટ? આ શું બોલે છે? શું નાટક કરો છો? તમને ખબર છે આમણે વર્ષો પહેલાં જે પેઇન્ટિંગ વેચી કાઢ્યું છે? હા, તમને ખબર હતી? મને તમારા દીકરાને તો કેવું હતું? હા, આ દુનિયા સામે દોસ્તીની યાદગીરીનું નાટક શું કરો છો? જકા, તું શું બોલે છે? અમે એક મિનિટ ઉભા રહો. તમે થઈ શું કરો છો આને? આ તમારી ડુપ્લિકેટ દોસ્તીની નિશાની. કેમ કર્યું આમણે આવું? મને તો એવું હતું કે તમે તમારી નાની દુનિયામાં સોમાંદી જીવો છો. આ જે જે ટી સ્પોટ, એક બે એફટીઓ, મેં તમને જોયા હતા પેલા એસી ને એલસીડી પાછળ કેવા ઘેલા થઈ ગયા હતા, અને મને તમને એ બધા સુખ આપવા હતા પપ્પા, એના કરતા પણ વધારે. ને એની માટે કંઈ મોટું કરવું પડે જે મારે કરવું હતું, ને એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, એટલે અમે તમારી પાસે આવ્યા હતા પેલું પેઇન્ટિંગ માંગવા માટે. અને તમે શું કર્યું? પેલા દોસ્તીની યાદગીરીની પીપુડી વગાડી. હા, અને પછી મારે એ પેઇન્ટિંગ ચોરી કરવી પડી, વેચવા માટે નહીં, ગીરવી મૂકવા માટે. કેમ? તમારી ખુશી માટે. મારે તમને ખુશ જોવા હતા. અરે ગાણો થઈ ગયો તો. મેં તો પેલા ટીનિયાને પણ કીધું કે મને આ બધું કરવામાં ગિલ્ટી લાગે છે. કોની માટે? આવા માણસ માટે? પેલા ગાંધી, પેલા પારકાએ મને કીધું કે તારો આ બાપ આવો છે, તમારી અસલી ઓળખાણ આપી મને. હા, શું બોલતા હતા તમે પેલા ઇન્ટરવ્યુમાં? નિસ્વાર્થ દોસ્તી? સ્વાર્થી છો તમે, ઢોંગી. નાલાયક, મને અત્યાર સુધી એમ હતું કે તું માત્ર ભોળો છે. મને એ ખબર નહોતી કે તું આટલો વૃદ્ધલ અને આટલો છીછરો હશે. આ ખોટું છે, અને એનાથી વધારે ખોટો છે પેલા તારો 3% ગાંધી. એની વાત સાંભળીને, એ ત્રીજા માણસની વાત સાંભળીને તું તારા 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 દોસ્ત ઉપર શંકા કરે છે. અરે ધુરા બાપરુ, એટલું ઓછું ઓછું એમ તું મારી ઉપર, તારા સગા બાપ પર શંકા કરે છે? પણ ત્યારે પણ તને એનો ખ્યાલ આવ્યો કે પેલો માણસ જૂઠો છે? હે, તને તને એ ખ્યાલ ન આવ્યો કે એ તારી સાથે દગો કરી ગયો, રમત રમી ગયો, તારી સાથે મૂરખ બનાવ્યો તને એણે? ચાલ નીકળ, નીકળ ઘરમાંથી બહાર નીકળ, અને પેલું પેઇન્ટિંગ પાછું ના લાવે ત્યાં સુધી ઘરમાં આવતો નહીં. રાતોરાત પૈસા ક્યાંથી આવે એમ પૂછે છે, જાણવું છે તારે? અરે એ બધું એને કહેવાની શું જરૂર છે? જરૂર છે, એને સાંભળવાની જરૂર છે. તારી વાત સાચી છે, રાતોરાત એ પૈસા આવ્યા, પણ એ રાત 6 વર્ષ લાંબી રાત હતી. કારણ કે 6 વર્ષ સુધી રાત દિવસ એક કર્યા હતા મેં એ દુકાન ખરીદવા. ન તો મારી પાસે કોઈ ડાઉન પેમેન્ટ હતું, ન કોઈ ઇન્સ્ટોલમેન્ટ. મહિનાના 1000 રૂપિયાના પગારે 6 વર્ષ નોકરી કરી મારી પોતાની માલિકીની દુકાનમાં, અને નફો આપતો તો પેલા શેઠિયાને. શા માટે? કારણ મારું બાપ મને ભણાવી નહોતો શક્યો, એટલે મેં તો ચાની લારી કરી. પણ હું તને એ ચાની લારી પર નહોતો બેસાડવા માંગતો, કારણ કે મારે તને ભણાવવો તો સૌથી સારામાં સારી નિશાળમાં, કોલેજમાં. સોરી પપ્પા, સોરી. નિકાળ, નિકાળ તું પપ્પા, નિકાળ પપ્પા, નિકાળ ઘરની બહાર નીકળ તું પપ્પા. સોરી પપ્પા, ચરણમાં ગયું પેલું પેઇન્ટિંગ, તું મને નહીં જોઈએ મારા ઘરમાં, નિકાળ. Thank you.
પેઇન્ટિંગ નથી, આ તો મારા દોસ્તની યાદગીરી છે. જો ભાઈ મને વિશ્વાસ છે તારા ઉપર કે તું કંઈ ખોટું નહીં કરે. બાર વાગે સુધીનો ટાઈમ આપું છું, મારું પેઇન્ટિંગ પાછું પહોંચાડી દેજે, નહીં તો તારી મારીને મૂકી દઈશ. એક કલાના ચાહક તરીકે અને એક જાગૃત અમદાવાદી તરીકે મારે તમને એટલું જ જણાવવાનું છે કે આ જીતુભાઈ ભટ્ટ નામનો જે માણસ છે, જે 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 ટી સ્પોટનો માલિક છે અને જે પોતાની જાતને એમ એફ હસન સાહેબનો મિત્ર ગણાવે છે, એ ફ્રોડ છે. કોણ બોલો છો? જો એમનું પેઇન્ટિંગ ઓરિજિનલ હતું તો એ જ દિવસે એમણે મને કેવું જોઈતું હતું ને, જે દિવસે મેં એમને કહ્યું કે આ તમારું જે પેઇન્ટિંગ છે એ ડુપ્લિકેટ છે. પૈસા રિટર્ન કર્યાના ચાર દિવસ પછી એમને અચાનક યાદ આવ્યું કે એમનું પેઇન્ટિંગ ઓરિજિનલ હતું. આ રહ્યા, મારી પાસે પ્રમાણ છે. આ મેં ચિંતન ભટ્ટના નામે આપેલો છે અને આ એમણે મને પાછો કરેલો છે. આ જો પ્રમાણ છે મારી પાસે. આ રહ્યા છે. સર, તમે છોકરાઓ સામે પોલીસ કમ્પ્લેન કરી છે? ના ના ના, એમાં એ છોકરાઓનો બિચારાનો કોઈ વાંક નથી. તમે એમને પૂછી શકો છો, પ્લીઝ પ્રશ્નો પૂછી શકો છો. આ સાહેબનો બહુ ક્લોઝ સંબંધ હતો હસન સાહેબ સાથે, એ તમને કહેશે. અને એમણે મને કહ્યું કે હસન સાહેબ પેલી જ્યાં જે ચાની દુકાન છે ત્યાં તો ફરકતા નહોતા કોઈ દિવસ, તો ત્યાં એમની ચાની લારીની સામે કે ચાના સ્પોટની સામે બેસી ને ચિત્રો દોરતા ને આવી બધી જે વાતો ઊભી કરી છે એમણે, એ સાવ અંબક છે, ખોટી વાતો છે. મને એક વાત કહો, એક મહાન પેઇન્ટર આવી રીતે પોતાનું માસ્ટરપીસ એક સામાન્ય ચાવાળાને ભેટ આપે, એ માનવામાં આવે છે તમારે? So you mean to say આખો પ્લાન જીતુભાઈનો છે? આ બધો છેતરપિંડીનો પ્લાન જીતુભાઈએ જ ઘડ્યો છે. હકીકતમાં આ પ્રકારનું કોઈ પેન્ડિંગ છે જ નહીં, તો ઓરિજિનલ કે ડુપ્લિકેટનો સવાલ જ નથી આવતો. આ પેન્ટિંગ હસન સાહેબ સાથેની એમની દોસ્તી આ એક છેતરપિંડી કરી છે પૈસા પડાવવા માટે. અને તમને કહું, જીતુભાઈએ આ છેતરપિંડી કરી, આ ફ્રોડ કરી માત્ર અમદાવાદનું જ નહીં તો દોસ્તીનું નામ પણ બદનામ કર્યું છે.
साला बे बदम नवचटिया तन कला नी शी खबर पड़े हैं तू मारा पेंटिंग की कीमत लगाड़ीस साला तल्ला एवं कहो तुझे मैं मने भगवान सरगत ने आपने निशान दिया अजीव तो कितने मजा आवे अपने जाला सांभळे रेमेम तारू आ लास्ट अनसोल्ड मास्टरपीस हवे मारा आत्मा आवी गयो छे ने पण मफतमां हवे तारू आ लास्ट अनसोल्ड मास्टरपीस બે બધા વચ્ચે ગયો સાલો દલ્લો લાઈફ ઇઝ કમ ટુ અ ફૂલ સર્કલ ચસકી ગયું છે તારું મારા બાપાને કોઈ વાક વગર નીચું જોવું પડ્યું મારા સામે બહુ મોટી ભૂલ થઈ ગઈ ટીણા બધું મારા કારણે થયું છે ના ચકા વાક આપણા બંનેનો છે આપણા બંનેથી ભૂલ થઈ ગઈ છે આપણે કંઈ કરશું ચકા કોઈ રસ્તો તો કાઢશું હેલો ચિંતન ભટ્ટ હા બોલું છું દરિયાપુર પોલીસ સ્ટેશનથી વાત કરું છું હા સાહેબ ચલો બધા આર્કી તો ઉભારો લાઈનમાં બે ચકા તો પેલો છે બે મેં પેલો ગુણી લઈને પૈસા લઈ આવ્યો તો માતાજીને તે હા બે 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 પેલો આ તો પેલો મર્સિડીઝ વાળો સાહેબ આ તો ઠીક છે પણ આમ તો અમારી એમ પૈસા ગયા છે તમારા જેવાનું કરી નાખવા માર્કેટિંગ ભાઈ આવા તો ચેટલાય રાખ્યા છે 22 જણોની ગેંગ છે એક ના તૈણ કરવાના ચક્કરમાં ચેટલાય રોડ પર આવી ગયા કોઈ કે હાચું કહ્યું છે લોભ્યા હોય ને તા દુતારા ભૂખે ના મર શું થયું બે રિપોર્ટ નહીં લખાવવાની ટીના બે બેસ ચકા શું થયું બોલ ને પેલા કીધું એ સાંભળ્યું નઈ શું કે લોભ્યા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે હા તો એમાં શું છે બકા આપણને પૈસા નો લોભ હતો તો ગાંધી ને પેઇન્ટિંગ નો લોભ છે આવી જશે જીતુ કાકાની પેઇન્ટિંગ પાછી આવી જશે પણ આવું બધું કરવાની જરૂર જ ક્યાં છે જો તમે આવું બધું કરો તો તમારા મારે ગાંધીમાં ફરક શું છે ફરક અમારા ઇન્ટેન્શન નો છે જીગી અમારી નિયત નો છે અમારે કંઈ ખોટું નથી કરવું અમારે તો બસ અમારી પેઇન્ટિંગને ગયેલું પ્રાઇડ પાછું લેવું છે એના માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી મેં ચકાને આટલો તૂટેલો ક્યારે ન જોયો જીગી આઈડિયા તો મારો જ હતો એણે તો ના પાડી દી હવે પેઇન્ટિંગ પાછી લાવવા માટે મારે જે કરવું પડશે ને હું કરીશ જીગી
મને ખરેખર તારી જરૂર છે. હાય અશ્વિન, મીટ માય ફ્રેન્ડ્સ ઉદય, ચિંતન, તપન. ગાઈઝ, ધીસ ઇઝ અશ્વિન, માય ક્લાસમેટ એન્ડ અ વેરી ગુડ ફ્રેન્ડ. હાર્ડવેરમાં માસ્ટર છે, આપણને આપણા પ્લાનમાં ટેકનિકલ હેલ્પ કરશે. હે ગાઈઝ, વોટ્સ અપ? વોટ્સ અપ? વોટ્સ અપ? શું વોટ્સએપ? વોટ્સએપ? બે આપણને ફ્રેન્ડ કીધા ને એને વેરી ગુડ ફ્રેન્ડ કીધો. બે હું કૈસા ઉદય છું યાર. એ જિગીશા, તપન એટલે એ જ ને યોર બોયફ્રેન્ડ? તારો નંબર આઈ ગયો. હે બ્રો, વોટ્સ અપ? વોટ્સ અપ? મજા આવી ગઈ બકા. જા તને પેલો ઉદય બતાવે. બે જિગલી ગામ અખાને કહીએ તો મને તો કે કેમ ફેસબુક નું સ્ટેટસ ચેન્જ કરવું પડશે ને, કમિટેડ લખવું પડશે ને. હવે મારા પપ્પા બી છે ફેસબુક પર, તો લાઈક કરશે ને? એમ બહુ સારું. હાઉ ઉદય, હવે અમારી ટીમ તૈયાર હતી, બસ જરૂર હતી એક ધાકડ એક્ટર ની, એટલે હિદ્દા પહોંચી ગયા ગુજરાતી ફિલ્મ ના સેટ પર. અને આ તાંબાનો ઘડો. કટ કટ કટ. અલ્યા બાપુ, તમે હમતતા ચમ નહીં, કેટલી વાર સમજાવું તમને, હેડો ફરીથી. વીર તાંબાના હાંડા ઘડા વાળો, છત્રી ચોવી છત્રી, ફિગર જોરદાર છે બાપુ, એક્શન. આ તાંબાનો હાંડો અને આ તાંબાનો ઘડો. કટ કટ કટ. અલ્યા બાપુ, જરા જોરથી ભટકાડો ને, ઓમ ઓમ પાવરથી ભટકાડો. હજી કેટલું જોરથી ભટકાવે? ઓમ દડમ દઈને કરું છું. એક્શન એક્શન. હવે એક્શન તું એનો બોલે છે, ડાયરેક્ટર એની માટે રાખો છે આપણે. બોલો એક્શન, બોલો એક્શન. હેડો આતા મારો હાંડો રે, આતા મારો ઘડો, ઘીંડા તારા ભાંગી નાખો, ચોર વીર ચૂહ કુકુ. અલ્યા બાપુ, તમને જેટલી વાર કહું તમે હમતા જમ નહીં યાર. તોબા ઉપર બારાપો, તોબા ઉપર. કેવું બોલવાનું? ઓમ બોલવાનું. આ તોબા વાળો તમને લોબા કરી નાખશે. આપણા પ્રોડ્યુસર તોબાના વેપારી છે, સમજો ને યાર. અરે વેપારીઓ ને તો જાહેરાત બનાવે તોંબાની, આ પિક્ચર હું કામ બનાવે છે? કોઈ નહીં માને. ભોપાલ ભાઈ, વોટ્સ ગોઈંગ ઓન યાર? વોટ્સ ધ નોનસેન્સ? શું નોનસેન્સ નોનસેન્સ કરસ? મારો બેટો પહેલી વાર પિક્ચર કરે છે ને, એની જાતના પરેશ કનોરિયા સમજસ? ઓવર. શું કે જા? પરેશ કનોરિયા નહીં, અલ પચીનો. અલ પચીનો? કુની પસીનો સમજસ? અરે હોલીવુડ છે, તને નહીં સમજાય? ના ના, ઓગળી આલી એટલે પોચો પકડા આવ્યો છે મારો બેટો. મંડળી થઈ ગઈ બંધ. અચ્છા ભૂપત કાકા, મેં તમને પેલી વાત કરી હતી ને, હિન્દી ભાષી એક્ટર દેખાય એવી. હા લે, આ તો કાંખમાં છોકરું, ગામમાં ઢંડેરો. મારો હીરો છે ને, હમણાં નવરો પડ્યો છે, એને પૈસાની બહુ જરૂર છે, બોલાવ. હા હા, ઉદ્યા શું ટાઈમ પાસ કરે છે? ભૂપત તો રોડ, એકવાર મળી તો લો. શું કરવાનું મળીને? સોરી 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 ભૂપતભાઈ, મને એમ થયું કે પેલો ટોપો આવ્યો. સોરી સોરી. હા તારું બધું ઓકે છે ને? મારું ઓકે છે. ત્યાં હું થયું? ત્યાં પેલા બવાડો થયો ને પછી પેકઅપ થઈ ગયું. એ જવા દે ભાઈ, તું આજો. આ મારા ગામનો છોકરો છે, તે ઉદય, અને એ એના બે ભાઈ બંધ. હા હાય 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 હાય. આ છે અમારો પ્રણવ. આ એની 12મી પહેલી ગુજરાતી ફિલ્મ હતી જે હવે નહીં બને. અચ્છા, એનએસડી નો છે, નેચરલ સ્કૂલ ઓફ ડ્રામા. આ લોકોને એક એક્ટરની પણ જરૂર છે. પૂછ, તમને હિન્દી ઇંગ્લિશ બધું ફાવે છે ને? હા હા, શ્યોર. હિન્દીમાં મેં કાફી નાટક કિયે હૈ. મોહન રાકેશ કા આધે અધૂરે, આષાઢ કા એક દિન, કન્નડ સાહેબ કા હૈ વદન, બાદલ સરકાર કા જુલૂસ, પગલા ઘોડા. એન્ડ ઇન ઇંગ્લિશ ઓલસો હેવ ડન વેરિયસ પ્લેસ, શેક્સપિયર, પીટર શેફર, પીટર બ્રુક્સ. એન્ડ બી અશ્યોર્ડ, આઈ એમ કમ્ફર્ટેબલ ઇન બોથ ધ લેંગ્વેજીસ, એન્ડ ધેટ્સ અ ફ્રીકિન ગેરંટી. પણ આપણે છે ને પેલી નાટક વાળી ની એકદમ રિયલ એક્ટિંગ કરવાની છે. ચેક લાવ્યા છો? હાય ચેક, પહેલા તમે બધું ચેક કરી લો, શું વાત છે. જે કહો છો એ બધું કરી દેશું આપણે. જો મેથડ એક્ટિંગ કઈ ખાડામાં, ટેનિસ લવિસ્કીને કોઈ ઘંટો એ પૂછતું નથી, એટલે જે રોકડા આપશે ત્યાં આપણે બધું કરી દેશું.
વેલકમ ટુ ધ ટીમ. થેન્ક યુ. ચલો ભૂપતભાઈ, આ લોકો તો મને ગમ્યા છે, પણ તમે લોકોને મારી પેલી વાત ન કરતા પ્લીઝ. હું તને મારા ભરોસે મોકલી રહ્યો છું એટલે તું મારું નાક ના બોલતો. અને અરે મૂકી દીધું છે ભૂપતભાઈ, મમ્મી ના સમ, એ લોકોને ખબર નહીં પડવા દઉં. સારું સારું, તો ફતેહ કરો. ટીના નો પ્લાન અઘરો હતો, એમાં ઘણા બધા જો તો ધારો કે હતા, પણ અમારી તૈયારી પણ ધાકડ હતી. રાત દિવસ જોયા વગર યુદ્ધના ધોરણે કામ હાલતું હતું, ને મોટા ભાગે ટીનાના ઘરે જ અડ્ડો હતો. રેડી, તૈયાર છો? ધ પ્રેઝન્ટિંગ પ્રણવ ભાઈનો પ્રબોધ ગુપ્તા. ટેન ટેન મને નહી ફાવે. પ્રણવ બકા, હવે તું તું નથી, હવે છે ને તું પ્રબોધ ગુપ્તા છે. હેલો મિસ્ટર જયવસાવડા. સર, હું ઋષભ એનજીઓ થી ખ્યાતિ વાત કરું છું. સર, અમે એક નાની ડોક્યુમેન્ટરી બનાવીએ છીએ, એમાં એક રિપોર્ટરનો રોલ છે. તમે કરશો તો અમને બહુ ગમશે. અમારે સાથે આજ પ્રબોધ ગુપ્તા, દુનિયા કે બહેતરીન આર્ટિસ્ટ મેં ઇનકા શુમાર હોતા હૈ. લંડન સે લેકે પેરિસ સે લેકે હોંગકોંગ તક ઇનકે પેઇન્ટિંગ્સ ઓર ઇન્સ્ટોલેશન્સ કે ચર્ચે રહે. આઈએ આજ પ્રબોધ ગુપ્તા સે થોડી ગુફ્તગુ કરતે. હાય પ્રબોધ. પ્લીઝ કોલ મી પ્રબોધ. પ્રબોધ, આપસે અમારી એક શિકાયત. આપ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ બન ગયે લેકિન નેશનલ આર્ટિસ્ટ કબ બનેંગે? ये बेटा फ्री एग्जीबिशन नहीं है, ऐसा क्यों? ભાઈ ગાંધીનો નોકર છે, 500 માં માનશે કે? બધા માને યાર. આઈ ગયો. એ સહી નહીં હે. થેન્ક યુ સર. બે બે અહીંયા અહીંયા. આવું કેમ કરે દેલા? બોલ બકા, થારા સાહેબનું ટાઈમ ટેબલ બોલ. આવો મોં ના ખુલાવો. આજે 7 વાગે એટલે એમની ગાડી ગેટમાં હોય વિધાઉટ ફેલ. ગેલેરીથી આવે ના એ, અને પછી કપડાં બદલે 7:30 વાગે બેગ બનાવે. જોની લીવરનો, જોની લીવરનો બેગ, વોકરનો, વોકરનો. પછી બરાબર 8 વાગે એટલે ન્યૂઝ ચાલુ, અને એ ટાઈમે હું ને એમના વાઈફ બાજુવાળા રૂમમાં બાલિકા બધું જોતા હોય. રોજનું ફિક્સ. સારું. અને હા, આ તો ખાલી વાત છે, આપણા કામ માટે 1000 રૂપિયા ના હોય તો પણ ના પાડી દીધા. તેજ તો આપ્યા યાર. જસ્ટ અ સેકન્ડ, હોલ્ડ ઓન. હેલો મેડમ. હેલો, બ્લુ સ્કાય કેબલ સર્વિસમાંથી આવીએ છીએ. આ એરિયામાં સેટઅપ બોક્સનો બહુ પ્રોબ્લેમ ચાલે છે ને, તમારે ત્યાં રિસેપ્શનમાં વાંધો છે? હા, પણ આવી રીતે તમારે ફોન કરીને આવવું જોઈએ ને. હા મેડમ, 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 હું શું કહું છું, આપણા કેબલમાં તકલીફ છે ને. પેલી બાલિકા વધુમાં આનંદી બી ઘર છોડીને જતી રહી છે. હે, આ નવું કેબલ લગાડશે ને પાછી આવી જાય તો મજા આવશે. યસ મેડમ. આ અમારી પહેલી પરીક્ષા હતી. હવે કાચી સામગ્રી તો બધી તૈયાર થઈ ગઈ હતી, બસ તવો ગરમ થાય ને એટલી જ વાર હતી. હલો, ચેક ચેક ચેક. હલો હલો હલો. મેં બુમો પાડવાનો બંધ કર. કરે છે શું?
કડૈયામાં તાવે તો હલાવે છે, મેં શું માફ પાડે છે યાર, બે એની વાઈફ તાવે તો હલાવે છે, મેં તને તો આંટીઓ જોવા મોકલો છે યાર, ગાંધી શું કરે છે બોલો, ગાંધી બાથરૂમમાં છે, જાઉં ત્યાં બોલ. ચાલુ કર, ચાલુ કર, જલ્દી ચાલુ કર. અમારી સાથે આજ પ્રબોધ ગુપ્તા. મેં આપણો પ્રોગ્રામ ચાલુ બકા. મેં જોયે છે કે નહીં? પ્રબોધ ગુપ્તા સાથે થોડી ગુફ્તગુ કરતા. મેં આંખો ફાડીને જોયે છે. આપ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તો બન ગયે, લેકિન નેશનલ આર્ટિસ્ટ કબ બને? ઇન્ડિયા મેં આપકા એક ભી એક્ઝિબિશન નહીં હુઆ, એસા ક્યું? આઈ એગ્રી, નહીં હુઆ એક્ઝિબિશન. ક્યા હૈ કિ યહાં કે લોગ મુઝે ઝ્યાદા જાનતે નહીં હૈ, યુ નો. લેકિન આપકે યે બહેતરીન શો કે બાદ અબ લોગ મુઝે જાનને લગેંગે, તો આપ લોગો કી યે શિકાયત ભી દૂર હો જાયેગી, આઈ પ્રોમિસ. ઓ ફેન્ટાસ્ટિક, સચ અ ગ્રેટ ન્યૂઝ. ફિર તો આર્ટ ક્યુરેટર્સ ઓર પ્રમોટર્સ કી લાઈન હરીશભાઈના વનિતને પ્રાઇઝ મળે છે. તમે જલ્દી આવો ને. આવું છું, આવું છું. આ ન્યૂઝમાં આવે છે. હા, આવ્યો હવે. એવરીથિંગ બેક હિયર ટુ માય હોમ. બે પેલા આંકીના રૂમમાં પણ સેમ ચેનલ ચાલે છે અને એમાં સાચા ન્યૂઝ આવે છે. તો બાવો શનિવારે માલિકા બધું ના આવે. શું ખંતો સર્વે કર્યો તમે? આપણે એક જ સેટ બોક્સ બદલ્યું છે, તો બીજા રૂમમાં પણ જે ન્યૂઝ આવતો હોય એ જ આવે ને. જી, વૈસે કુછ ઇન્ડિયન આર્ટ પ્રમોટર્સ કે સાથ મેરી બાતચીત ચલ રહી હૈ. જો ભી મુઝે અચ્છા એક્સપોઝર દેગા ઉસકે સાથ મેં એક્ઝિબિશન જરૂર કરના ચાહુંગા. જલ્દી આવો ને. આવ જો. બે યાર, ગાંધી ઉભો થઈ ગયો અને ત્યાં જવાની તૈયારીમાં છે. એ તો 6 મિનિટનો રેકોર્ડેડ વિડિયો છે, એ બંધ નહીં થાય. એ બંધ નહીં થાય તો પ્લાન બંધ કરવો પડશે. ચકા ચકા, હવે તું જ કઈ કર. હાશ, નીકળી ગયા. માછલી કાંટામાં આવી કે નહીં એ ખબર નહીં, પણ અમે ડૂબતા ડૂબતા બચી ગયા હતા. કેમ છો કાકા? જય શ્રી કૃષ્ણ વાસી. આજે મને થયું કે સવારનું મોર્નિંગ વોક કરી જ કાઢી એટલે આવી ગયો. ચકો બી આવવાનો જ હતો, પણ એ છેલ્લી ઘડી રજાઈ ભરાઈ ગયો. આ ચકો છે ને સાવ ભોળું પારેવું છે કાકા. એકચ્યુઅલી આ પેઇન્ટિંગવાળી બબાલ થઈ ને એમાં મેઇનમાં વાંક મારો જ છે કાકા. કાકા, પેલો પેલો ગાંધી તો ચોર છે, એનો તો ધંધો જ છે લોકોને લલ્લુ બનાવવાનો. ને એમાં ને એમાં મારી ભૂલ થઈ ગઈ. માસી, હવે આ ઉંમરે તો ભૂલ થાય કે નહીં? જો કાકા, આ ગુસ્સો ક્યાં સુધી દબાઈ રાખવાનો છે? ગળોફામાં મસાલાની જેમ થૂકી નાખો ને કાકા. છોરું કછોરું થાય, માવતર થોડું કમાવતર થાય છે. પ્લીઝ પ્લીઝ, ચકાને પાછો બોલાવી લો ને. બોલી લીધું કે હજી કંઈ બોલવાનું બાકી છે? ચાલ સીમા. જાલા, ગૂગલ પર પ્રબોધ ગુપ્તાનું નામ નાખતો. હા, એની વેબસાઇટ ખોલ. હા. જોઈ જોઈ એ આપણો સ જોઈ. યસ. જરૂર.
એની પ્રોફાઇલમાં જ હતો. કોન્ટેક્ટ પેજ સોલિડ માણસ છે. જોઈ ચાકા, મેં કીધું તું ને કે હાડકું બતાવો એટલે કૂતરું દોડતું આવે. ટીના મેં કીધું તું ભરાઈ ગયો સાલો, તો મજા આવી ગઈ. એને ખબર કેવી રીતે પડી? ગાંધીનો આઈપેડ સાચી કે સ્માર્ટ છે? હા, આપણે વેબસાઈટ હતી આ ગાંધીનો આઈપેડ એ બ્લિંક દે. આ પ્રબોધનો વારો છે, તું એને તૈયાર કર. અરે હા હા, ચોક્કસ, તું ચિંતા ના કર. હવે તો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પાક્કો. મેં જેટલી સોલિડ ભીજું ચલાવ્યું મજા આવી ગઈ. બોલ, તને શું જોઈએ છે? મને મને શું જોઈએ છે એ તો તને ખબર જ છે ને? હમણાં બટર દાબેલી એક્સ્ટ્રા સ્વિંગ સાથે. એ મારે બી સેમ. બગા ટીડા, તારે શું જોઈતું તું? કંકોળો એ તો એને મળી ગયો. આપણા ઢોકળા એવા ચાલ, ચાલ ઢોકળા ખાઈએ. ઢોકળા ખાઈએ તો ઉપાડજે. હલો, માયસેલ્ફ ગાંધી. યા મિસ્ટર ગાંધી, ટેલ મી. આઈ એમ એન આર્ટ ક્યુરેટર સર, ઓર મેરી અમદાવાદ મેં એક આર્ટ ગેલેરી હૈ સર. સર મેં ચાહતા હું. નો 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 No, I am extremely sorry, Mr. Gandhi. I am already in talks with a couple of big art houses. Aur Ahmedabad mein sirf social work ke liye aaya hu. So I would prefer not to talk business right now. Is it understood? Yeah. Hello. Barabar hai waka. Are maar barabar hai. સરજી, આ કાગળિયા છેલ્લા 2-3 દિવસથી આવે છે. આમાં તમારા પેલા પ્રબોધ ગુપ્તાનો ફોટો પણ છે. હે? લખે છે કે ચીફ ગેસ્ટ એન્ડ જજ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પ્રબોધ ગુપ્તા કોઈક ઋષભ એનજીઓ માટે આવ્યો છે. હવે તો આને મળવું જ પડશે. જઈએ, આપણું ઇન્ટ્રોડક્શન પણ આપવું પડશે ને. ગાંધી છે, ઊંચક ઊંચક વાત કર, જલ્દી તૈયાર રહે. ગુડ આફ્ટરનૂન, હું ખ્યાતિ વાત કરું છું, ઋષભ એનજીઓથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? એક્સક્યુઝ મી. યસ સર. માયસેલ્ફ વાયવી ગાંધી. આપણે વાત કરી છે. સર, પ્લીઝ પ્લીઝ હેવ અ સીટ. થેન્ક યુ. સર, વી આર રિયલી ગ્લેડ કે તમે અમારી સંસ્થાને ડોનેશન આપવા માંગો છો. માય પ્લેઝર. એક્ચ્યુઅલી
મેં એવું સાંભળ્યું છે કે તમે તમારી સંસ્થા જે છે એક ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરી રહી છે ને પ્રબોધ ગુપ્તા જજ કરવાના છે એ કોમ્પિટિશન. મને ગમશે જો આ કોમ્પિટિશનનો હું ચીફ ગેસ્ટ થાઉ તો. આઈ એમ રિયલી સોરી સર, પણ અમારી સંસ્થાના નિયમો પ્રમાણે અમારા કોઈ ટ્રસ્ટીને જ અમે ચીફ ગેસ્ટ બનાવીએ છીએ એટલે. તો ઠીક છે, હું ટ્રસ્ટી બનવા તૈયાર છું. ના ના સર, તમે કેટલું છે ડોનેશન? કેટલું છે સર? મિનિમમ 2 લાખ. ઇટ્સ ઓકે, હું તમને 2.5 લાખનો ચેક આપું છું. ધેટ્સ ગ્રેટ, થેન્ક યુ સો મચ સર. ઓકે, થેન્ક યુ સર. સર તમે, પ્લેઝર ઇઝ ઓલવેઝ માઇન. વેલકમ ટુ અવર ફેમિલી સર. થેન્ક યુ. સર પેપર્સ, તમે જસ્ટ આ પેપર્સ પર સાઇન કરી આપો. યા, વી આર સો એક્સાઇટેડ ધેટ યુ આર સપોર્ટિંગ અસ સર. આવર કિડ્સ વિલ બી સો હેપી. મને કહેતા જજો ક્યાં ક્યાં સાઇન કરવાની છે. સર, ઇવન પ્રબોધ સર વિલ બી વેરી એક્સાઇટેડ ટુ મીટ યુ સર. તમારી સ્માઇલ બહુ સરસ. તો ગાજર અને ગધડાની, એટલે કે પ્રબોધ અને ગાંધીની પહેલી મીટિંગ ફિક્સ થઈ ગઈ હતી. ઋષભ એનજીઓની ડ્રોઈંગ કોમ્પિટિશન, અને આ પરીક્ષાનો બધો જ ભાર પ્રબોધના ખંભે હતો. પણ અમને પ્રબોધિયાનો ભયંકર સિક્રેટ ખબર નહોતો. નહીં, મેં ઇસલિયે પૂછ રહા થા સર કે આપકી પેઇન્ટિંગ્સ મેં જો હૈ ક્યુબિઝમ ઓર પોપ આર્ટ કા કોમ્બિનેશન બહોત જ્યાદા હોતા હૈ સર. સર ક્યું? સર ક્યું હોતા હૈ એસા? કોમ્બિનેશન? જી, મેં ચીઝે કરના મુજે બેહદ પસંદ હૈ. ઓકે ઓકે, યુ નો ધ વર્લ્ડ ઇઝ ફુલ ઓફ કોમ્બિનેશન્સ. જી જી, જ્યુસ ભી મેં ગંગા જમ નહીં પીતા હું. ક્યું નહીં બન રહા હૈ? લા, ક્યા હુઆ? બનેગા બનેગા, શેર બનાના હૈ. ઓહ શેર, મેં બના દેતા હું. આપ ક્યું બનાયેંગે? આર્ટિસ્ટ તો સર હૈ. સર બના દીજીએ ના બચ્ચે કો. એક 2 મિનિટ કા મૌન. ઓકે બેટા, યે લો. યસ યસ, યે લો. જરૂર. પાંચ હાથ માણસો ને આમ છકતા કરી નાખે એવો ટબ્બા જેવો ભાંગનો ગાંગડો. આ સિક્રેટ હતો એક ઘેરસપ્પાનો. અંકલ શેર બના દો ના. અભી બના દેંગે. દો મિનિટ. સોરી, મેડિટેશન સર. શેર બનાયેંગે. રખો રખો રખો, વહી રખો બેટા. અપની આંખે બંધ કરો और इमेजिन करो कि तुम घने जंगलों से जा रहे हो. टिक टॉक, और अचानक तुम्हारे सामने डिस्कवरी चैनल वाला शेर आ जाता है. दिखाई दिया? गुड बॉय. वाह, आप शेर को देखते रहो क्या और हाथ चलाते रहो. चलाओ बेटा. शाबाश मेरे चीते, चला चला मेरे बच्चे, हाथ चला. वाओ, यही तो है शेर, ये तुम्हारा शेर है बेटा. आर्टिस्ट वही होता है बेटा, हु मेक्स द इनविजिबल विजिबल. वाह क्या बात, क्या बात. प्लीज गो. जाने भाई, अबे कमाल है सर. मुझे आपसे बहुत इम्पोर्टेंट बात करनी है. मैं आपसे मिलना चाहता हूँ. ये पकड़िए हाथ में. लिया. और बोलिए, आता मानो हंडो, आता मानो घड़ो. अपना ही फार्म हाउस है, जहाँ मिलना है मिलेंगे. कुला कुला हिप्स. कुला क्यों भांगी ना? कुला तारा भांगी ना. लवली लवली, आपसे साइड में मिलना चाहते हैं सर. मिलो मिलो. सर 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 सर, मैं क्या बोल रहा हूँ, आप बाद में मिलिए. अरे लेकिन वो क्या ना कि वो थोड़े अलग है, आर्टिस्ट होती है मूडी. हाँ. ये थोड़े ज्यादा मूडी ज्यादा है. बट कोई बात नहीं, मैं मैनेज कर लूँ. ओके विल सर, यू सर आइए ना प्लीज. दो मिनट. यस, चलिए. दीदा तारा भागी ना.
MFMF, what an artist, what an artist. मेरे लिए 1 से 10 नंबर तक सिर्फ MF ही है. मास्टर फैंटाबुलस हसन. सच पूछिए तो मैं कलाकार सिर्फ उन्हीं की वजह से बना हूँ. सर, आपका इंडिया का पहला एग्जीबिशन मैं करूंगा सर, मैं करूंगा. और आपको इस तरह प्रेजेंट करूंगा कि आज तक किसी ने प्रेजेंट नहीं किया होगा आपको. मैंने सुना है MF जी का एक बहुत ही बढ़िया सा पेंटिंग यहाँ अहमदाबाद में है. मैंने भी सुना है ऐसा. सर सर, साइनिंग अमाउंट आप जो कहें वो प्लीज. वाओ वाओ, मैंने सुना है वो जो पेंटिंग है उनका बहुत ही रेयर है और उन्होंने अपने दोस्त को गिफ्ट किया है. सर, साइनिंग अमाउंट जो भी कहेंगे वो, और आप एग्जीबिशन की डेट बता दीजिए सर. गांधी जी प्लीज, मुझे वो पेंटिंग चाहिए. एक बार अगर मुझे वो पेंटिंग मिल जाए ना तो मेरी लाइफ सेट हो जाए, यू नो. मेरी लाइफ सेट हो जाए, उसके बाद मुझे कुछ नहीं चाहिए, कुछ नहीं चाहिए, ना कैश, नथिंग. या दैट्स वेरी ट्रू सर, कला के सामने कैश तो ट्रैश है. या लेकिन फिर भी साइनिंग अमाउंट और डेट एग्जीबिशन की प्लीज. एग्जीबिशन, ट्रांसमिशन, एलोक्यूशन, पोजेशन, फ्रस्ट्रेशन. एवं करू आ टोपा है. આખો પ્લાન તારા પર ડિપેન્ડ કરે છે ને તું ભાંગની ગોળીઓ ખાઈ છે. બે ટોપા પહેલેથી કેવું તું ને તનાવી વિચિત્ર આદત હોય. સોરી યાર, શું છે કેરેક્ટરમાં ગુસ્સો માટે ક્યારેક ક્યારેક લેતો હું છું ને એમાં આદત પડી ગઈ છે ને હવે. હાડો પ્રબોધ ભાંગેડી, એક બાજુ એનો ઝઘડો તો હાલતો જ તો, પણ એનાથી મોટો ફટકો એ પડ્યો કે પ્રબોધે જ્યારે ગાંધીને પેઇન્ટિંગની વાત કરી ત્યારે ગાંધી કંઈ બોલ્યો કેમ નહીં, ને ત્યાં જ થઈ ગયું. જીગલીના અશ્વિનનો ફોન આવ્યો. ₹1,25,000 એટલે આશરે 1 કરોડ રૂપિયા પેરિસ ની કોઈ આર્ટ ગેલેરી ઓફર કર્યા છે. એટલે પેઇન્ટિંગ ઓલરેડી ઇન્ડિયાની બહાર ગયું? ના, હજી ગયું નથી. આમાં લખ્યું છે પહેલા એ લોકોનો સર્વેયર આવીને ચેક કરશે કે પેઇન્ટિંગ સાચું છે કે નહીં, એ પછી. પણ જો આપણે આ ડીલ કેન્સલ કરાવી તો કેવી રીતે? પેરિસ જઈને એફિલ ટાવર પર બેસીને? એમ ઉદ્યા, આપણી પેઇન્ટિંગના મેક્સિમમ કેટલા આવે? મેક્સિમમ? અરે આમ તો 1 કરોડ બી બહુ વધારે કહેવાય, 1.5 કરોડ તો બહુ થઈ ગયા. જો ગાંધી 3 કરોડ માંગે તો? અરે યાર, ગાંધીનું ઈમેલ આઈડી તો પડ્યું છે ને આપણી પાસે. આપણે એના ઈમેલ આઈડી પરથી પેરિસ વાળાની ફાટી જાય એવો મેલ કરીએ ને કે જો મને હવે આ પેઇન્ટિંગના 3 કરોડ નહીં મળે તો ડીલ ફો. મેલ વાંચીને પેરિસ વાળા શું કરશે? સીધો ગાંધીને ફોન કરશે પૂછવા માટે. વાત કરે છે, તું મેલ કર. If you do not agree for 3 crores, please do not call me. I do not want any further communication. પેલા લોકોમાં જો સેલ્ફ રિસ્પેક્ટ હશે ને તો ક્યારેય ગાંધીને કોલ નહીં કરે. How can he write such a rude mail? He's asking for 3 times more than the agreed price. I think we should cancel the deal. Wait. I think it is still worth it. In 5 years, the price will be 10 times more than it is now. Are you sure? I bet on it. And then we will be able to sell it for 1 million euros. Call him immediately and confirm the deal before he sends us another email. Please, please send him. Please. Huh? Okay. No, 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 not at all. I will not change, okay? Okay, 3 crore final. શું થયું સર? આ તો બગાસું ખાતા પતાસું આવી ગયું. થયું શું? આ દોડિયા અને થોડા ટીંગડાવ્યા એમાં તો 1 કરોડ ને 3 કરોડ આપવા તૈયાર થઈ ગયા. લે, શું વાત છે સર, વાહ. હાલો, ગાંધીના 3 કરોડની ડીલો હવે કન્ફર્મેશન આવી ગયું.
અજે તું કરવા ગયા હતા ને ફૂલે કૂથ્યું, જેને લૂંટવા ગયા હતા એને જ લોટરી આપીને આવી ગયા છે આપણે. પેઇન્ટિંગ આપણું હતું જે ગાંધીએ પ્રૂવ કર્યું કે આપણું છે જ નહીં, અને હવે એ જ પેઇન્ટિંગ એ 3 કરોડમાં વેચશે, એ પણ આપણા જ કારણે. શું બોલ્યો તું ચકા? 3 કરોડમાં વેચશે. નહીં વેચી શકે. ગાંધીએ જ મીડિયામાં પ્રૂવ કર્યું હતું ને કે આ પેઇન્ટિંગ ખોટું છે, તો હવે એ જ ન્યૂઝ ક્લિપને આપણા જ બનાવેલા છાપામાં આવતીકાલે છપાવીને પેલા સર્વેયરને બતાવીએ તો? ચકા તું ન્યૂઝપેપર છપાઈ, ઉદ્યા તું કાલે નકલી સર્વેયર બનીને એરપોર્ટ પર પહોંચી, ને એને જે લેવા આવે ને ડ્રાઈવર એની સાથે જતો, અને અસલી સર્વેયરનો ડ્રાઈવર બનીને હું એને લઈ જઈશ. સર ટુડેઝ ન્યૂઝપેપર. No, this is no, no. No, no. Chaka, kakan mo ka. Jaldi mo ka. Paper, paper. Le lo paper. Le lo, aap bhi le lo. Le lo, aap bhi le lo. Yes, yes. Sir, today's newspaper. No English, only French. French. Mel chaka. French માં ન્યૂઝપેપર ક્યાંથી છાપશું? આ આઈડિયા પર અમને ઘણી બધી આશાઓ હતી, પણ હાળો ફ્લોપ ગયો. ઓલું સર્વેયર તો પેઇન્ટિંગ અપ્રૂવ પણ કરી આવ્યો. અમે ચકાને ઘણી ના પાડી હતી કે એ ધોળિયાને હવે પાછો એરપોર્ટ મૂકવા જવાની કાંઈ જરૂર નથી, તો એ ચકો ધરાર ગયો. જબુ અલે અલે પો અલે પો તે પાલા તીને દુકાન પર આય, આ ધોળિયાને હું નહીં જવા દઉં. Problem? No, 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 no. C'est quoi ça? T'as qu'à la police? No, 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 no. Police? I call police. This is kidnapping. No, police. Don't leave me. 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 T spot, JJ, T spot. Famous. My father, T spot. My T spot. Painting. MF Hassan painting. Where? No, no, what? Painting. Painting here. Our... Our painting. Gandhi had studied it. He is Lucho Labad. He is bad man. He is villain. He steals. He steals from us. No villain. Black market, okay. No problem. painting. Painting, très belle. Deal. No, no, no. Arre, Maru. Arre. Airport. Tini, ane pakad. Ati baat samajh to. Ane pakad. Ane pakad. No, 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 no. Airport. Ek minute. Tu hiya. Base. Toh. I talk Santi. Please. My father, M.F. Hassan, best friend. M.F. Hassan, my father, best friend. He sit here, come, Roje. He paint. My father give him tea, Roj. And he give this painting, a friendship ni last nisani. He give this painting gift. And you know, he tell my father, Jitya, dunia bhalle etli kimmat aakhya ni. Tari ek cutting karta vadhare kimti nahi ya. And mara papa ek mast cutting cha banavi api. And ene api, and kidu hawe hisab chukte. પ્રેમ આબરૂ, ફ્રેન્ડશિપ ની આબરૂ, નોસ ફ્રેન્ડશિપ નું નોસ, અને બીકોઝ ઓફ માય મિસ્ટેક ફ્રેન્ડશિપ નોસ કટ. આઈ એ નહીં સમજે. ધીસ પેઇન્ટિંગ ચકા ફાધર નોટ સ્પીકિંગ ચકા હારે. ધીસ પેઇન્ટિંગ લોચા. ફાધર સન બ્રેકઅપ. Kicking gas, throwing out house. Jo boss. For you, it's money. Euro, dollar. For us, this painting, much more. Friendship, emotion, feelings. Our friend, Uday, new artist, new painting. Roger, don't a party to look at the painting.
लर्निंग फॉर हिम गॉड पेंटिंग टेम्पल आई बेग आई हाथ जोड़ी ने बेग आई बेग योर पार्डन डोंट टेक दिस पेंटिंग इफ यू टेक दिस पेंटिंग यू डूइंग महापाप महासिन तुमने तुम्हारा पेरिस ना भगवान ना कसम तुम्हें नहीं प्लीज आप पेंटिंग नहीं ले जाता અમે અમે મોટી ભૂલ કરી અમે અમે શોર્ટકટ મારવા ગયા પૈસા કમાવા માટે અમને ખબર નહોતી કે આ બધું થશે માતાજી અમારા પપ્પા વાલે મેં ક્યારે કોઈ ખુશી નથી આપીને એક વસ્તુ એની હતી એ પણ મેં ગવાઈ દીધી મને એક મોકો જોઈએ છે ને તેલ ભગવાન માટે ભગવાન છે સ્ટોપ સ્ટોપ જે કોમ્પ્રેન આઈ અન્ડરસ્ટેન્ડ પેઇન્ટિંગ ફોર હસ બિઝનેસ મની પેઇન્ટિંગ ફોર યુ ફીલિંગ્સ Emotions. I try, d'accord? I got a demon, sir. ભાષાની ગરજ ન હોય ચકાએ જે કીધું એમાંથી એ ધોડિયાને કેટલું સમજાણું એ તો ખબર નહીં પણ એ ભાવ કડી ગયો સાહેબ અને એ પેઇન્ટિંગ ખોટું છે એમ કહીને ગાંધીની દિલ તોડાવી નાખી એ દાડો ગાંધી માટે ખરાબ અને અમારા માટે સારો હતો આંટી છેવટે ચકાને ઘરે પાછો લઈ આવ્યા હતા હું લઈ લઉં ના પપ્પા આજે આરામ કરો ને હું સિટી જવાનો છું તમને જે જોતું હોય એ લઈ આવીશ પપ્પા આપણું પેઇન્ટિંગ પાછું આવી જશે એની વાત ના કર ભૂલી જાય એને હું તો નહીં ભૂલી શકું પણ તો ભૂલી જજે પાછો મારે એ યાદ રાખવાનું છે ને કે તું મારો દીકરો છે એટલે તું અને હા આજે તું મને બધું અહીંયા કામ કરાવડાવે છેલ્લા કેટલાક દિવસોથી એ બધો આમ ઘોર પશ્ચાતાપની ભાવનાથી થતો હોય ને તો રહેવા દેજો કંઈ જરૂર નથી કરવાની આપણે હા ટેબલ ક્લોથો છાટકવાથી કહેલી આબરૂ પાછી નહીં આવે આ ડીલ કેન્સલ થઈ હશે ત્યારે આ પેરિસવાળા સામે ગાંધીએ બહુ ભાઈ બાપા કર્યા હશે હવે એનો અમારી સામે ભાઈ બાપા કરવાનો વારો આવ્યો અમારી જ પેઇન્ટિંગ અમને જ પાછી આપવા માટે પ્રભુજી કેસે હૈ આપ સર સર ધીસ ઇઝ માય ગોલ્ડન બોલ હિન્દુસ્તાન કા બહેતરીન સે બહેતરીન આર્ટિસ્ટ મેરી વોલ પે હૈ સર महाराजा के कलेक्शन से कोई पेंटिंग गायब है तो कोई म्यूजियम से गायब है और ये है मैं ये सारे ग्रे मार्केट से लिए हैं सर वाह अमेजिंग प्रभु जी जी गाने मैं मेरी करियर का सबसे बड़ा शो करना चाहता हूं आपका शो यस देखिए आप मेरा दिल रख लीजिए मैं आपका दिल रख लूंगा हाँ जी ये जो एमएफ साहब का पेंटिंग है वो आपको दे दूंगा हाँ हाँ वादा हाँ 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 कहिए सर थैंक यू देखना इस बार का आपका शो धमाकेदार होगा बहुत धमाका करूंगा मैं जी धमाका तो बहुत बड़ा होगा
जी आपके लिए. थैंक यू. ये मेरी गारंटी है. थैंक यू वेरी मच. यू नो गांधी जी, जी मैं ये एग्जीबिशन सिर्फ इसी पेंटिंग के लिए कर रहा हूँ. तो आप ही का तो है ये. यू नो आज इस पेंटिंग को मैं अपने बेड के सामने टांग कर देखता रहूंगा, देखता रहूंगा, लाइक अ वॉच डॉग. लेकिन मैं आज नहीं दूंगा आपको. हाँ हाँ क्यों? ये पेंटिंग लेके आप भाग गए तो? हाँ I'm sorry. I was just joking. I'm sorry. लेकिन क्या है सर, हम गुजराती लोग श्राद्ध पक्ष में शुभ काम नहीं करते, इसलिए. सीरियसली देखिए, श्राद्ध पक्ष की तो बात है ना, कुछ ही दिनों की तो बात है. 21 तारीख को हम एग्जीबिशन शुरू कर देंगे गांधी जी. 21 तारीख सर. 21 को मैं पेरिस जा रहा हूँ, वह 3 महीने के लिए एग्जीबिशन है. लेकिन वहाँ जी आपका खुद का एग्जीबिशन छोड़ के आप कैसे जा सकते हैं फ्रांस? प्लीज क्या है मिस्टर गांधी, कमिटमेंट दे चुका हूँ, सो आई हैव टू गो. आपकी फ्लाइट तो लेट नाइट होगी ना? 1 बजे है, यू नो. सो तो डन सर. नहीं नहीं प्रभु जी, देखिए इस एग्जीबिशन में आपकी हाजिरी बहुत इंपॉर्टेंट है सर. प्लीज नाम मत कहिए, नाम मत कहिए. यहाँ के कुर्ता पायजामा वाले फक्कड़ आर्टिस्टों को मैं बता देना चाहता हूँ कि एक इंटरनेशनल घाघरे वाला आर्टिस्ट, स्कर्ट, आई एम सॉरी, स्कर्ट, स्कर्ट वाला आर्टिस्ट क्या क्या कर सकता है. देखिए आपका एग्जीबिशन बहुत ही धमाकेदार होगा, आप टाइम पे फ्लाइट में पहुंच जाएंगे और ये पेंटिंग भी आपकी हो जाएगी सर. या आई नो बट यू नो आप डन डन सर. थैंक यू वेरी मच. आई एम ऑब्लाइज्ड. ओके थैंक यू. ओके आइए ना. दैट्स फाइन, मैं चला जाऊंगा. सर आम तो तुम्हें श्रावण में स्कॉच खोलो छो, तो श्राद्ध में एग्जीबिशन केम नहीं? बिजनेस में ब्लाइंड नो रमा जाला, हमार रिस्क न लेवा है. आप रॉक वाले आइटम फॉरेन में भले चाली होए, एक टको अपने मानी लिए के आप रॉक वाली आइटम भारत में ना चाली तो 1 करोड़ नू पेंटिंग आने तो जपाए जो आपने 3 करोड़ में फायदा हो. सालू शू करवा गया था ने क्या पहुंची गया आपने? आपने तो नर सरोवर पर एक नानो प्लॉट ले वो तो, अने आजे हवे बीक लागे छे टीना, खरेखर बीक लागे छे. मारा माटे नहीं, हूँ भले जेल में जतो पण पप्पा नु नाम पाछू आयू ने नहीं सहन था यार. बे यार तू छली गड़िया सुकाम आ बधु नेगेटिव विचारे यार. अपना दरेक प्लानिंग में आज सुधी काई ने काई लोचो पड़े छे, अने आ एग्जीबिशन तो गजब नो रिस्क छे ला. चका मने खबर छे आ रिस्क छे, जो आपणे पहलेथी ज विचारेलू के आपणे कदाच एग्जीबिशन करवू पड़शे. बे तो टाइम आई गयो छे यार, ने आ वक्ते आपणी तैयारी पूरी छे. आ वक्ते काचू नहीं कपाय यार. પણ ભાઈ મારે કઈ છૂટકો હતો? ભલે ને નામ મારું ન લાગે, કામ તો મારું જ લાગવાનું હતું ને. ઉદય હમણાં નહીં ભાઈ મારા. આ યાર આજે કોણ કોણ? વેન ગોગ. વેન ગોગ, વેન ગોગનું શું છે યાર? કેને યાર? અરે 1000 વાર તેને કીધું, હવે છે ને ઉપરથી વેન ગોગ પણ આવી જશે ને તોય તને એની સમજાવી શકે. વેન ગોગની પત્તડી તમે છે. મારા પર ગુસ્સે નહીં થાય યાર, તમને લોકોને એવું નથી લાગતું? તમે મારી પાસેથી વધારે એક્સપેક્ટ કરી રહ્યા છો. ભાઈ હું કંઈ જાદુગર નથી, હા કહી દઉં છું. પેલો ગાંધી મને 2 સવાલ કરે છે, મારી ફાટી જાય છે. અરે સાંભળને યાર, કાલે આર્ટ ગેલેરીમાં મોટા મોટા ક્રિટિક આવશે, પેન્ટર્સ આવશે, મને સવાલો કરશે. હું નહીં થાય મારાથી. ભાવ પણ ખલાસ થઈ ગયો.
તને ખબર જ નથી ને તું કોણ છે? કોણ? તું આ દુનિયાનો મોટામાં મોટો આર્ટિસ્ટ છે. હટ, બધા આવું જ બોલે. બિલીવ ઇન યોર સેલ્ફ, યુ આર અ ડાયમંડ. કોઈનું હવે મારી વાત માન. કાલે સવારે ઉઠ, ના ધો અને સ્કર્ટ પહેરીને આર્ટ ગેલેરી જા. આમ જ્વાળામુખીની જેમ ફટ અને બતાના ભૂકે ભૂકા કરી નાખ, સમજ્યો? હા, હમણાં નહીં, કાલે સવારે. હા, કોઈનું યાદ હે મુજે, યાદ હે, મગર મુજે યાદ નહીં કે તુમ વહાં થે, ક્યોંકિ મેં મિસ્ટર ઇન્ડિયા થા ના સર. હા, જસ્ટ જોકિંગ. અબ દેખિયે ના, વેન ગોગ, વેન ગોગ ને કોન સી ટેક્સ્ટ બુક પઢકર બર્નિંગ સનફ્લાવર્સ બનાયા થા? મેરા પર્સનલી એસા માનના હૈ કિ કલા કભી સિખાઈ નહીં જા સકતી. ઇટ ઇઝ વિધિન એન્ડ ઇટ શુડ ઇરપ્ટ લાઈક અ વોલ્કેનો ફ્રોમ ધ ડેપ્થ ઓફ યોર હાર્ટ. એક્સક્યુઝ મી સર, આઈ નો ક્યા મેરી ફ્લાઇટ કા વક્ત હો રહા હૈ, અગર આપ મુજે વો પેઇન્ટિંગ દે દેતે ના તો મેં. એક્સક્યુઝ મી જી, પ્લીઝ અટેન્ડ ધ ગેસ્ટ, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. મેરી ફ્લાઇટ, ડોન્ટ વરી, ડોન્ટ. યા યા, કમ ઇન પ્લીઝ. Hi, Prabodh. How are you? Good. Hey, I wanted to ask you one thing. Yeah. Are you sure you've done your exhibition at the Paris Modern Art Gallery? Yes. Paris Modern Art Gallery. Yes, very good. You know, because I do my show there every year. Oh, good. And good. As far as I know, I am the only person from India that they've shown so far. Correct. This confusion keeps on happening, what to tell you, madam. Achha? The Paris Modern Art Gallery that I have done my exhibition is not in Paris. It is in Hong Kong. Same gallery in Hong Kong. Like we have Delhi Public School in Ahmedabad. Similarly. Take care, huh, Ben? Kya baat hai, Gandhi? Sala, tu awa artist ne kya thi shodhi laave sa? Wonderful. Gandhi, પહેલા 5 પેઇન્ટિંગ તો મારે જ જોઈએ છે યાર, બુક કરી દે. આપ્યા પણ પ્રાઇસમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરો. અરે યાર, 50 લાખ તો ચિલ્લર છે એક પેઇન્ટિંગ માટે. આઈ એમ ટેલિંગ યુ, આ માણસ MF હસનના લેવલનો છે. ઇઝ રાઈટ અપ ધેર. ગુના પ્રાઇસ દેંગે તો ભી વો પેઇન્ટિંગ નહીં બેચ. એક્સક્યુઝ અસ પ્લીઝ, જસ્ટ અ સેકન્ડ. ઓકે, શ્યોર, આઈ સી યુ અરાઉન્ડ. ફોડ દિયા સર, આપને તો ફોડ દિયા સર. તુ સી ગ્રેટ હો સર. થેન્ક યુ. મે ક્યા બોલુ સર, 10 પેઇન્ટિંગ ઓલરેડી બિક ચુકી હૈ. આઈ નો સર, મે એક આઈડિયા કહું આપસે. યે જિતની સારી પેઇન્ટિંગ કી પ્રાઇસિસ હૈ, સારી રિવાઇઝ કર દો, 3 ગુના પ્રાઇસ મિલ સકતી હૈ સર. આપ બોલે તો ફ્લાઇટ મેરે બગેર ઉડ જાયેગી. ઓ આઈ એમ સોરી. અચ્છા, આઈ એમ સોરી. જલા. હા, સર કે સાથ ગોડાઉન મે જા. શ્યોર. ઓર હસન સાહેબ કી જો પેઇન્ટિંગ હૈ, પ્લીઝ સર કો દે દો. ઠીક છે, ઉનકો લેટ હો રહા હૈ. હા સર, આઈ એમ વેરી સોરી. ધેટ્સ ફાઇન. પ્લીઝ, કોઈ પ્રોબ્લેમ સર? ઓર કુછ? અચ્છા, દેખિયે સર, મે મતલબ
33% वैसे रखता हूँ लोगों के, आपके 25% रखूंगा, 75 आपके पास, प्लीज। चलेगा सर। ओके ओके ओके, आप 80% रखिए, मैं 20% रखूंगा बस। अब ना मत कहिए सर। अच्छा 90% आप रखिए, 10% पूरे 100% आप रखेंगे। I love you sir। क्या है? Thank you sir, thank you। रुकिए रुकिए, आप तो जानते हैं पैसा मेरे लिए कंकड़ के समान है। I'm only interested in art, you know that very well। सर आप नाराज तो नहीं? बिल्कुल नहीं, आप सिर्फ मेरा एक काम कीजिए। क्या क्या क्या? ये MF की पेंटिंग के साथ साथ आपके गोडाउन में जो 4 पेंटिंग है ना, वो भी मुझे दे दीजिए। I'll be happy। You mean to say वो जो गोल्डन वॉल? हाँ हाँ वही 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 सर। चला हाँ, वो जो गोल्डन वॉल है वो भी सर को दे देना बस। sure। सर yeah। सर मान गए सर। सर आई जस्ट वॉन्ट टू टेल यू वन थिंग, इतना भयंकर पैशन मैंने किसी पेंटर में नहीं देखा सर आज तक। आई चलो लेट्स गो जाला। वो किनिया निकलिया। झाला जी, क्या आपका फोन मुझे मिल सकता है? मेरे फोन की बैटरी डाउन है, यू नो। श्योर श्योर, एक अर्जेंट फोन करना है। हेलो बे उदिया, आ तो तारा पेंटिंग्स चला। इन्हें माने चुका टोपा जाइए थी क्या? फेक आर्टिस्ट, बद्दी रिस्पेक्ट जतरी तारा माटे। रिस्पेक्ट ने ना कौनिया। गुजरात का एक प्यारा सा नजराना पेश कर रहा हूं सिर्फ तुम्हारे लिए। हूं तो कागड़िया लखी लखी था कि कानूड़ा तारा मन मान थी। बीच बीच में ताली बजाना। आ बाजू कणक आए पेपर फोड़ी दीदू हतु अने बधाने प्रबोधियानी खबर पड़ी गई थी। सर जरा 2 मिनट पकड़ेंगे, बंद कर दो। श्योर श्योर। और हाँ, आपका फोन मेरे पास रह गया था। या या, थैंक यू। आप, मैं आपका इंतजार गाड़ी के पास। श्योर श्योर श्योर। अरे भाग जाओ। अबे टोपा चल। Was never expected of you, Mr. Gandhi. JJ School ma Prabodh Gupta naam no koi student hato ji. He's not an international artist. Paris ni koi art gallery ma ene koi show kariyo cha. No, please try to understand. Please. Sarano phone switch off aave cha. કોઈ ફ્લાઇટ માં પણ નથી બેઠો સર। જશે ક્યાં સાલ, એના ફાર્મહાઉસ પર લઈ લે। એક મિનિટ સર। પ્રબોધ ગુપ્તા? કોણ પ્રબોધ ગુપ્તા? માલિક। આના માલિક તો પટેલ સાહેબ છે અને ભાડે આપેલું છે। પટેલ સાહેબ રજીસ્ટર જો। હા સર, રજીસ્ટર માં લખ્યું છે 28મી તારીખે ઋષભ એનજીઓ ના લોકોએ બુક કરાવડાયું હતું આ ફાર્મ હાઉસ। તમે લોકો શું કરો છો? તમે કોણ છો? રૂબરૂ મળ્યા નથી એટલે મારી ઓળખાણ આપી દઉં। હું જીતેન્દ્ર કાંજી ભટ્ટ, જેજેટી સ્પોટ નો માલિક, MF નો દોસ્ત। અને અમને તો ઓળખો છો તમે। અને તમે વાઈ બી ગાંધી, ઋષભ એનજીઓના એકમાત્ર ટ્રસ્ટી। હાલો ઓરિજિનલ મારી પાસે છે, ધ્યાનથી વાંચજો પ્લીઝ।
એમાં શું છે કે આ પેપર અમે બનાવ્યા છે અને વાંચ્યા વગર સાઈન તમે કરી છે પ્રણવ દોશીને મળવા માટે. પ્રણવ દોશી? પ્રણવ દોશી કોણ? પ્રણવ દોશી નહીં ચકા, પ્રબોધ ગુપ્તા. યાદ કર ગાંધી, પ્રબોધ ગુપ્તાનો જય વસાવડા સાથેનો ઇન્ટરવ્યુ જે તે તારા જ ટીવી પર જોયો હતો. ખ્યાતિ સાધુની તારી મુલાકાત રિષભ ઇન્ડિયો માટે. પ્રબોધ ગુપ્તાની સાથે તારી પહેલી મીટિંગ. તારી 3 કરોડની કેન્સલ થયેલી ડીલ. તને શું લાગે છે? હા, એક્ઝિબિશન તે કરાવ્યું હતું. અને હા, કણકિયા પણ અમારી જ સાથે હતો. તો આ બધા કાવત્રાની પાછળ તમે છો? સર તમે ટેન્શન ના લો, હું હમણાં જ પોલીસને બોલાવું છું. હા હા, બોલાવો પ્લીઝ. પણ એની પહેલા તમારા રિષભ એનજીઓની પાસબુક જોઈ લો એકવાર સાહેબ. આમાં છે ને એક જ ક્રેડિટ એન્ટ્રી છે, 2.5 લાખ જે તમે આપ્યા. આ ઓફિસનું ભાડું, ફાર્મ હાઉસનું ભાડું, જય વસાવડાની ફીસ અને એવા બધા ખર્ચા. ટૂંકમાં પ્રબોધ ગુપ્તા નામના ખોટા આર્ટિસ્ટને બનાવવાનો બધો જ ખર્ચ 2.5 લાખમાંથી થયો છે. પ્રબોધ ગુપ્તા નામના ખોટા આર્ટિસ્ટને બનાવ્યો રિષભ એનજીઓએ, અને રિષભ એનજીઓ તમારી. એટલે પોલીસમાં જ્યારે ફરિયાદ જશે ત્યારે કોને શોધતી આવશે? તમને. એનજીઓના નામે ખોટા આર્ટિસ્ટને બનાવીને 1 કરોડ રૂપિયાના પેઇન્ટિંગનું કૌભાંડ કરવા બદલ તમને જેલ થશે. કેટલા પૈસા જોયા છે? પોલીસમાં ન જવા માટે કેટલા પૈસા જોયા છે? બોલ બોલ, તારી કિંમત આપવા તૈયાર છું. બોલ. તારા જેવા હલકા માણસ પાસેથી કિંમત વસૂલીએ એટલા નાના લોકો નથી અમે. ઉલટું તારે કારણે મને મારા છોકરાઓ પ્રત્યે માન પાછું થયું, એ પૂરતું છે મારા માટે. તને ખબર છે, એમએફએ નાનામાં નાના આર્ટ ક્યુરેટર સાથે કામ કર્યું, પણ તારી સાથે કોઈ દિવસ નહીં. શું કામ ખબર છે? એ મને કહેતો, જીતિયા, લાલમાં લીલો રંગ ભળે ને તો બદામી થાય, લાલમાં પીળો ભળે તો નારંગી થાય, લાલમાં ભૂરો ભળે તો ચાંબુડિયો થાય. એક કાળો રંગ એવો છે ને કે એમાં કોઈ પણ રંગ ભળે, સાલો કાળો ને કાળો જ રહે. સુધીમાં આના પર અમલ થઈ જવો જોઈએ, નહીતર પોલીસ તારા ઘરે પહોંચી જશે. મેં તને કહેલું ને, મારું પેઇન્ટિંગ પાછું નહીં આવે તો તારી મારીને મૂકી દઈશ. તો મારી દીધી અને મૂકી પણ દીધી. મિત્રો, આજે મારે ક્લેરિફિકેશન આપવાનું છે, એટલા માટે તમારી સમક્ષ આવ્યો છું. મારે જીતુભાઈની જાહેર માફી માંગવાની છે. મેં 1 મહિના પહેલા એમના પર આરોપો મૂક્યા હતા, એ બધા જ ખોટા હતા. જીતુભાઈ અને એમએ ફસંદ સાહેબ એ સચ્ચા મિત્રો હતા, અને જે પેઇન્ટિંગ જીતુભાઈના શોપ પર છે એ પેઇન્ટિંગ એમએ ફસન સાહેબે જ જીતુભાઈને આપેલું છે. ધેટ ઇઝ ધી ઓરિજિનલ પેઇન્ટિંગ એન્ડ ધેટ ઇઝ સ્ટીલ ઇન હિઝ શોપ. આ જે કંઈ પણ થયું એ બદલ હું દિલગીર છું, અત્યંત વ્યથિત છું. હી ઇઝ the icon of friendship.
He has made all of us proud. And he is a true friend. हिसाब चुकते तो मारा भाई प्रबोध भुट्टो भले खोटो हतो पण मारा पेंटिंग्स तो हाच्चा जाता ने बधाए बहु वखाण कर्या ए किस्सो पैता पछी कणक्याए मने शो ऑफर कर्यो अने आ ई ज हाले छे उदय हुं समझू छुं के आ पेंटिंग तारा माटे बहु इमोशनल छे પણ લોકો એના 75 લાખ આપવા તૈયાર છે. 75 લાખ આપે કે 75 કરોડ, આ પેઇન્ટિંગ તો હું નહીં જ વેચું. અરે આ મારા મિત્રો માટે છે. ઉદ્યા, 75 લાખ મળતા હોય તો વેચી નાખ. અલ્યા 3 પ્લોટ લઈ લેશું પાર્ટનરશીપમાં. બે યાર, ચાર્યા